ढूंढता है तो किसका सहारा। सही छे। वंस अ टीचर ऑलवेज ए टीचर। तेरे मित्रों वंस अ टीचर ऑलवेज ए टीचर ये विषय આપણે લઈને આવેલા છીએ ભારતના પુત્ર અને લાઈફ ટાઈમ શિક્ષક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એમની જન્મ જયંતિ નિમિત્તે 5 સપ્ટેમ્બર 1962 થી આ શિક્ષક દિન ની ઉજવણી શરૂ કરવામાં આવેલી છે। સર્વપલ્લી રાધાકૃષ્ણન કે જે ભારત રત્ન ભારતના પહેલા ઉપરાષ્ટ્રપતિ ઉપરાંત 27 વખત નોબેલ પારિતોષિક માટે જે નોમિનેટ થયેલા છે 27 વખત એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદમાં આપણે દર વર્ષે શિક્ષક દિન ઉજવીએ છીએ। 5 સપ્ટેમ્બર એ તમામ શિક્ષકો માટે એક ખૂબ જ મહત્વનો દિવસ હોય છે। ત્યારે આપણે શિક્ષક શિક્ષણની વાત કરીએ શ્લોકથી હું શરૂઆત કરીશ। નચરાજહાર્યમ ભાતૃભાજ્યમ ભારકાર્યમ નચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વયે કૃતે વર્ધતે નિત્યમ વયે કૃતે વર્ધતે નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ। એટલે આ એક એવું ધન છે કે જેનો ભાઈનો કોઈ ભાગ નથી હોતો, જેની કોઈ રાજા એના ઉપર કબજો નથી જમાવી શકતો, એ હંમેશા વ્યય કરવાથી વધે છે, આવું વિદ્યાધન છે, સર્વધનમાં સૌથી ઉત્તમ ધન છે। ત્યારે આવા સૌ વિદ્યાના ઉપાસકો સર્વે શિક્ષકો ને હું બિલેટેડ શિક્ષક દિનની ફરી શુભકામના આપું છું, આપ સૌને પ્રણામ કરું છું, વંદન કરું છું। સાથે જ આજે આપના જે વક્તા છે, પ્રમુખ વક્તા, એ એવા જ એક શિક્ષક છે કે જે આપણા સૌરાષ્ટ્ર ગુજરાતના ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જ છે, કારણ કે એમને પણ સર્વપલ્લી રાધાકૃષ્ણનની જેમ 36 વર્ષ સુધી શિક્ષણની સેવા કરી છે। સંત શિરોમણી પૂજ્ય મોરારી બાપુ જેમને કલમ અને કાયાથી ગણપતિ જાણીતા તત્વચિંતક અને કટાર લેખક ગુણવંત શાહ જેમને તેજસ્વી અને ઓજસ્વી શિક્ષણકાર કહીને સંબોધ્યો છે, એવા ભદ્રાયુભાઈ વચરાજાની કે જે બેંક ઓફ બરોડામાં જોબ કરતા હતા। મિત્રો, અમારા બેનો એક સામ્યતા એ છે કે હું પણ બેંક ઓફ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં હતો, એ જ સમયે સર સ્ટેટ બેંક ઓફ બરોડામાં હતા, પરંતુ હું સર એટલો સારો શિક્ષક નથી બની શક્યો, આઈ એમ ટ્રાઈંગ, અને હું સરને ખૂબ જ દિલથી ફોલો કરું છું। પણ આવા એક શિક્ષક આપણી વચ્ચે હોય એ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત હોય। મિત્રો, જેમને જીવ વિજ્ઞાનમાં સ્નાતક, શિક્ષણ શાસ્ત્રમાં અનુસ્નાતક અને જાતીય શિક્ષણ એમાં પીએચડી કરેલું છે, 12 વિદ્યાર્થીઓ એમની નીચે, જેમાં વિદેશના પણ વિદ્યાર્થીઓ છે, એમને એમની નીચે પીએચડી કરેલું છે, એવા ભદ્રાયુભાઈ વચરાજાની, એ યુજીસીની ઇન્ટર યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ના પ્રોફેસર ના ડાયરેક્ટર ના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક પણ રહી ચૂકેલા છે, અને એમના સમયગાળામાં એમને વિક્રમજનક એક્ઝામિનેશનના રિફોર્મ્સ કરેલા છે, અને એમનું ખાસ કરીને અદાણી ફાઉન્ડેશન અમદાવાદમાં એડવાઇઝર એડ્યુકેશન તરીકે પણ એમને રાષ્ટ્રીય સ્તરે પ્રદાન કરેલું છે,
ખૂબ જ ઉત્તમ વક્તા એ આપને આવનારા સમયમાં હમણાં ઝડપથી ખ્યાલ આવી જશે. ખૂબ જ ઉત્તમ વક્તા, 35થી વધારે જેમના પુસ્તકો પ્રકાશિત થયા છે. મિત્રો, એક શિક્ષક, આપ જુઓ કેટલી બહુમુખી પ્રતિભા છે. 35થી વધારે જેમના પુસ્તકો પ્રકાશિત થયા છે. હૈયું, હસ્તક અને હાથ, જે ગાંધીજી એ શિક્ષણની વ્યાખ્યામાં વાત કરી છે. હૈયું, હસ્તક અને હાથ 2010, નાની પાટીમાં શિલાલેખ 2012, અને મોટી ઉચેરા 100 માનવ રત્નો 2015 ના બેસ્ટ સેલર પુસ્તકોમાં જેમને સ્થાન મેળવેલું છે. આવા 35 પૈકીના પુસ્તકો એ ખરેખર આપણે વાંચીએ તો જ આપણે ખ્યાલ આવે કે ભદ્રાયુભાઈ વચ્છરાજાની ની હાઈટ શું છે. આવા ભદ્રાયુભાઈ વચ્છરાજાની, દિવ્ય ભાસ્કર ફૂલચાંદ, કચ્છ મિત્ર જેવા ખૂબ જ જાણીતા અને 100 વર્ષ જૂનું ફૂલચાંદ, કે જે 100 વર્ષ આ વર્ષે પૂરા કરી રહ્યું છે, એવા 100 વર્ષ જૂના છાપાઓમાં, ન્યૂઝપેપરમાં જેમના રેગ્યુલર લેખો, અને હું રેગ્યુલર એમને હું ફૂલચાંદમાં વાંચતો હોઉં છું, એવા ભદ્રાયુભાઈ વચ્છરાજાનીનું હું આજના જીનિયસ સંવાદમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, થોડું ટેકનિકલ શક્તિના હિસાબે અમે 5-7 મિનિટ લેટ થઈ ગયા છે, એના માટે હું આપની ક્ષમા યાચના કરું છું. શિક્ષક કવિ પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે, ચાણક્યના આ કોટેશન અને આજનો આપણો વિષય વંશ શિક્ષક ઓલવેઝ એ શિક્ષક, વંશ એ ટીચર ઓલવેઝ એ ટીચર. પ્રેમોલા સેન્ટિયલનું આ એક કોટેશન છે. વધારે વિશેષમાં હું આ વિશે ડિટેલમાં એટલા માટે વાત નહીં કરું કે હું કોઈ પણ રહસ્ય નહીં કરું. ભદ્રાયુભાઈ જ આપને વંશ એ ટીચર ઓલવેઝ એ ટીચર. મને પણ પ્રશ્ન હતો, ઘણા આપમાંથી પણ ઘણા પ્રશ્નો હશે કે વોટ ઇઝ વંશ એ ટીચર ઓલવેઝ એ ટીચર. એટલે મેં પણ સરને પહેલો પ્રશ્ન પૂછેલો હતો કે વોટ ડુ યુ મીન બાય વંશ એ ટીચર ઓલવેઝ એ ટીચર. એમને મને બહુ જ એક જ મિનિટમાં લોજિકલી વાત એક્સપ્લેન કરી હતી, પણ હું આપની વચ્ચે ડિસ્ક્લોઝ નહીં કરું, કારણ કે એ રહસ્ય આપને સર જ કહેશે. મિત્રો, આપણી વચ્ચે ફરી એક વખત ભદ્રાયુભાઈનું હું હાર્દિક અભિવાદન કરું છું. આપ સૌનું પણ જીનિયસ સંવાદ, કે જે જીનિયસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, જે ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તેમજ જીનિયસ કનેક્ટ યુટ્યુબ ચેનલ પર અમે છેલ્લા 6-1 મહિનાથી આપની વચ્ચે અલગ અલગ વિષય પર અલગ 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 નિષ્ણાતોને લઈ અને જુદા જુદા વિષયોની છણાવટ અને એનું ડિસ્કશન કરવા અમે આપની સમક્ષ રૂબરૂ થાય છે. ફરી એક વખત ભદ્રાયુભાઈનું હાર્દિક અભિવાદન છે. ઓવર ટુ ભદ્રાયુભાઈ વચ્છરાજાની. નમસ્કાર સર. નમસ્કાર, થેન્ક યુ. લેટ મી સ્ટાર્ટ માય વર્ડ્સ વિથ અ વેરી ગુડ પ્રેયર ઓફ અ વેરી ગ્રેટ ટીચર ઓફ ઇન્ડિયા, ગુરુદયાળ મલિક. I knelt at the altar in posture of prayer for how long I do not know, but eventually when I opened my eyes and stood up straight to my full stature, an insistent, irresistible urge came upon me to surrender my whole life and its many treasures of mind and heart to thee, my teacher, friend and God. ગુરુદયાલ મલિકની એક સુંદર મજાની આ ભાવના એ આપણા સૌની આજની ભાવના છે. આપણે સૌ એમ કહીએ કે અસ્તિત્વને ઘૂંટણીએ પડેલા લોકો છીએ, કે જે ઊભા થઈએ છીએ ત્યારે ટટ્ટાર હોઈએ છીએ, કારણ કે અસ્તિત્વએ મને ને તમને એટલી શક્તિ આપી છે કે આપણે કહી શકીએ કે મારા મનમાં અને હૃદયમાં જે ભર્યું છે એ આપને સૌને, મારા શિક્ષકોને, મારા ઈશ્વરને હું અર્પણ કરું છું. હું ડીવી મહેતા સરનો, જીનિયસ ગ્રુપનો, સૌનો અને આપ સૌનો હાર્દિક અભિવાદન કરું છું અને આનંદ વ્યક્ત કરું છું કે આ જીનિયસ સંવાદમાં હું આજે આપની સાથે થોડી ક્ષણ ગાળવાનો છું. મિત્રો, હું ડીવી મહેતા સરને, જીનિયસને, એમના સુંદર મજાના પ્રયાસોને વર્ષોથી ઓળખું છું. એમ કહું કે બહુ નાનકડું સ્વરૂપ હતું ત્યારથી ઓળખું છું, અને હવે વટવૃક્ષ થઈ રહ્યું છે
કદાચ એમ કહેવાય કે રાજકોટ તરફ આવતો એકે રસ્તો એવો નથી કે જ્યાં જીનિયસની હાજરી નથી. મોરબી વાળો રોડ બાકી હતો તો ત્યાં પણ રાજકોટ ઇન્ટરનેશનલ શરૂ કરીને રૂરલ એરિયાને પણ પોતાની ઉત્કૃષ્ટ શિક્ષણ વ્યવસ્થાનો લાભ આપવાનું તેમણે શરૂ કર્યું છે. હું હંમેશા એવું માનું છું ડીવી સર, કે બેંકમાં જેને પૈસા ગણવામાં મજા ના આવે એ બેંક છોડી દેતા હોય છે, પણ ઈશ્વર એટલો બધી કૃપા કરતો હોય છે કે પછી એને પોતાના પૈસા ગણવા જેટલો સમય નથી રહેતો. તમારી અને મારી બંનેની સ્થિતિ આવી છે. આપણે પણ અસ્તિત્વનો ખૂબ આભાર માનીએ કે આપણે કશું છોડ્યું નથી, ત્યારે આપણને ઈશ્વરે અનેક ગણું પાછું આપ્યું છે. હું પૈસા એટલે લક્ષ્મીની વાત કરું છું, હું પૈસા એટલે ઈશ્વરની વાત કરું છું, હું પૈસા એટલે પ્રકૃતિની વાત કરું છું, અસ્તિત્વની વાત કરું છું, કે જે મારી ને તમારી સામે જીવંત બેઠા છે. હજારો વિદ્યાર્થીઓ છે, રોજ સવાર પડે છે ને આપણને હસતા ચહેરાઓ, ઓળખાણ ન હોય તો ગુડ મોર્નિંગ સર એમ કહી નાખે છે. કેટલું મીઠું લાગે છે સર. ઘરમાં પણ આપણને આજે સવારે ઉઠીએ ત્યારે એકબીજાની સામે જય શ્રી કૃષ્ણ બોલતા પણ થોડીક વાર લાગતી હોય છે. જયારે સાવ એક નાનકડો ટબુડિયો, કશી જ આપણી ઓળખાણ ન હોય, આપણે એના ક્લાસમાં પીરિયડ લેવા ન જતા હોઈએ, તો પણ આપણે ગાડીમાંથી ઉતરીએ કે સ્કૂટર માંથી ઉતરીએ એટલે અજાણ્યા ટીચરને પણ હોંશથી બોલી દે, ગુડ મોર્નિંગ ટીચર, ગુડ મોર્નિંગ મેમ. આ ઉમળકો એ આપણા પૈસા છે સાહેબ. અને હું ને તમે 10-10 માણસો રાખીએ ને તો પણ આ સમૃદ્ધિ આપણી ગણી ન શકાય. મેં બેંક ઓફ બરોડાની નોકરી કાયમી છોડી ત્યારે મને ઘણા લોકોએ કહ્યું હતું કે તમે આ શું કરો છો. એ સમય હતો બેંકનો, બહુ મોટો સમય હતો, જયારે નોકરી પણ બહુ જલાલી વાળી ગણાતી, અને એ વખતે હું પરણેલો નહોતો એટલે નોકરી સાથે છોકરી માટે પણ બહુ સારું લેવલ ગણા. પણ ઈશ્વરે બધા લેવલો એની રીતે ગોઠવેલા હોય છે, આપણને ખબર થોડીક મોડી પડે છે. મારો આટલી ભૂરભૂ ભૂમિકા બાંધ્યા પછી હું આપ સૌની સાથે એક બહુ સીધા સાદા માસ્તરની જેમ વાત કરવાનો છું. એટલા માટે કે તમે પણ સૌ શિક્ષકો છો અને તમને પણ એ ગમશે કે હું મોટું લેક્ચર ના આપું, પણ હું તમારી સાથે કેટલીક વાત શેર કરું અને પછી આઈ વિલ ડેફિનેટલી રિક્વેસ્ટ યુ કે આપ સૌ મને બેધડક પ્રશ્નો પૂછજો, અને એ પ્રશ્નોમાં કઈ પૂરક વાત મારે કહેવી હશે તો હું કહીશ. યુનિવર્સિટીમાં ભણાવ્યું છે એટલે 120 મિનિટનો સળંગ પીરિયડ લેવાનો મને અનુભવ છે, પણ તમે ચિંતા નહીં કરતા. મને ખબર છે કે ભૂખે ભજન ન થાય એમ ભૂખ પહેલા હું તમને જીવદયા રાખીને મુક્ત કરી દેવાનો છું. મારી સામે ઘડિયાળ છે, ઈશ્વરે ઘડિયાળને અત્યારના આપણી સામે બરાબર રાખી છે. કુદરત આપણને સતત યાદ કરાવે છે કે દોસ્ત તારે જે કરવું હોય તે કર, પણ ફાઇનલ નિર્ણય તો હું લઈશ. તારે લોકડાઉન ક્યારે જાહેર કરવું એ હું નક્કી કરીશ, અને જાહેર કર્યા પછી તારી હેલિટ લોકડાઉન જેવી કરવી કે ન કરવી એ પણ હું નક્કી કરીશ. મારી એવી માન્યતા છે આજના દિવસોમાં મિત્રો, કે આ તમે 6-1 મહિનાથી જે જીનિયસ સંવાદ કરી રહ્યા છો એક સુંદર મજાનું અસ્તિત્વનું આયોજન છે, જ્યાં આપણે સૌ એકબીજાને ફેસ ટુ ફેસ મળી શકીએ એમ નથી. ત્યારે આપણે સૌ એકબીજાને બહુ જ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને આત્મીયતાથી મળી શકીએ છીએ. આ ટેકનોલોજી પણ કુદરતનું સર્જન છે, અને એ કુદરતના સર્જને આપણને દૂર રહીને નજીક રાખ્યા છે એમનું બહુ મોટી ફલશ્રુતિ એ આજે આપણે સૌ મળી રહ્યા છીએ. મને બહુ આનંદ એ વાતનો છે કે ટીચર્સ ડે ના બરાબર બીજા જ દિવસે આપણે મળ્યા છીએ. આજે રવિવાર છે એટલે આજે મળ્યા, ગઈકાલે રવિવાર હોત તો ગઈકાલે મળ્યા. પણ હું શરૂઆત સર્વપલ્લી રાધાકૃષ્ણનજીથી કરું. સામાન્ય રીતે આપણને એટલી જ ખબર છે કે એ શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ થયા એટલે એમનો જન્મ દિવસ આપણે ટીચર્સ ડે તરીકે ઉજવીએ છીએ. હું તમને થોડું વધુ પડતું એક્સ્ટ્રોવર્ટ કહું તો તમે ચિંતા ન કરો. ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ ત્યારે બધા લોકો ગુરુની વાત કરે છે, અને જરાક લોકો હળવેથી બોલે પણ છે કે સ્કૂલમાં ભણાવતો શિક્ષક કઈ ગુરુ ન. ત્યારે મારાથી લઈને તમારા સુધી સૌને લાગે છે કે ભાઈ હું ગુરુ નથી, પણ ગુરુ થવાનો પ્રયાસ કરતો એક શિક્ષક તો છું. પણ એ બાકી રહ્યું છે
ત્યારે ભારતીય સંસ્કૃતિ આ ટીચર્સ ડે આપ્યો છે. ગઈકાલે મેં એક મેસેજ વાંચ્યો કે જ્યોતિબા ફૂલેના જન્મ દિવસે આપણે શિક્ષક દિવસ ઉજવવો જોઈએ. થોડી ઓછી સમજ વાળી વ્યક્તિએ આ વાત કરી છે. આપણો આદર જ્યોતિબા પ્રત્યે પૂરા નતમસ્તકે રાખીને આપણે કહીએ. હું આજે એવું બહુ ક્લિયર સ્ટેટમેન્ટ કરી શકું, ઇન્ડિયન કલ્ચરની અંદર ભારતીય તત્વ દર્શનને વિશ્વની સામે મૂકવાનું કોઈ એક શિક્ષકે કામ કર્યું હોય તો એ સર્વપલ્લી રાધાકૃષ્ણને. મને ને તમને જાણીને આશ્ચર્ય થશે કે 5 સપ્ટેમ્બર 1988 થી લઈને 17 એપ્રિલ 1975 સુધીનું આખું, એ આખાની અંદર એમણે 10 વર્ષ પ્રેસિડેન્ટ તરીકે કાઢ્યા, 1952 થી 1962 સુધી. હવે યાદ રાખજો સાહેબ, આજે શિક્ષક દિવસની ઉજવણી કરવાનું કારણ એ નથી કે એક રાષ્ટ્રપતિ શિક્ષક હતા, પણ એનું કારણ એ છે કે એક શિક્ષક ઉપર ઉઠતા 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 રાષ્ટ્રપતિ. આપણે જોવાની વસ્તુ આ છે, રાષ્ટ્રપતિ શિક્ષક હતા એમ નહીં કહીએ, પણ એક શિક્ષક પોતાની હાઈટ ઉપર ઉંચકાય તો ક્યાં સુધી પહોંચે, એનું પરિણામ એ રાષ્ટ્રપતિ બન્યા. હા, પછી એપીજે કલામ સાહેબ આવ્યા, એ પણ શિક્ષક હતા અને પછી રાષ્ટ્રપતિ બન્યા. પણ ભારતના સ્વતંત્રતા પ્રાપ્તિ પછીનો કોઈ પહેલો શિક્ષક આ રાષ્ટ્રની અંદર જો રાષ્ટ્રપતિ બન્યો હોય તો એમનું નામ સર્વપલ્લી રાધાકૃષ્ણન હતું. મને ને તમને જાણીને બહુ આશ્ચર્ય થશે. હું એમની વાત એટલા માટે કરવા માંગુ છું કે વન્સ અ ટીચર ઓલવેઝ અ ટીચર એ પ્રસ્થાપિત થશે. બહુ સીધી વાત છે સાહેબ, તમારા રક્તકની અંદર હું તો એવું માનું છું સર કે જે માણસ જન્મે છે એના રક્તકણની અંદર ટીચરનું એક ડીએનએ પડ્યું જ હોય છે. મારા ને તમારા શેરીમાં નાનકડા માણસ જે શાકભાજી વેચવા આવે છે એને પણ હું બાલ્કનીમાં ઉભો ઉભો જોતો હોઉં છું કે એ અનુભવી ગૃહિણીને ગાઈડ કરતો હોય છે, અને ભૂલે છું કે પેલા ટિંડોરા પેલી ગૃહિણી ઉપાડે તો એ કહી દો બેન એ રહેવા દો એ તમારા માટે નથી, જરાક પેલું ગાજર ઉપાડે તો એ કે એ નહીં એની બાજુ વાળું દો. કેન યુ સે ધેટ ધેટ રેકડી વાળા ઇઝ નોટ અ ટીચર? હી ઇઝ અ ટીચર. આપણે લોકોએ શિક્ષકને સીમિત ગણ્યો છે, ક્લાસરૂમમાં બાંધી નાખ્યો છે. પરિણામે આપણને એમ લાગે છે કે શિક્ષક એટલે શું, તો કે તમે બીએડ છો, પીટીસી છો, ટેટ કર્યું છે, ટાટ કર્યું છે, એચ ટાટ છો. ના, ટેટ ટાટની કાંઈ જરૂર નથી, ટાટમિત થવાની કોઈ જરૂર નથી. એક સિમ્પલ વ્યક્તિ પણ તમે યાદ કરો સાહેબ, પૂર પાઠ ઝડપે તમે ગાડી ચલાવીને બેફામ ભાગતા હો છો અને શહેર આવીને તમારી ગતિ ધીમી પડે છે. એનું એક કારણ એ છે કે હવે કઈ બાજુ વળવું એ તમને ખબર નથી. ત્યારે નાકે ઉભેલો એક શેરડીના રસ વાળો હોય ત્યાં જઈને તમે પૂછો છો ગાંધીનગરમાં કે ભાઈ ચ ક્યાં છે, છ ક્યાં છે. તમે વિચારો, કખ ગ ઘ ભણાવનારો માણસ શેરડીના રસવાળાને પૂછે કે ચ છ ક્યાં છે. મને તો એ શેરડીનો રસવાળો શિક્ષક લાગે છે. આવો શિક્ષક એ રાધાકૃષ્ણન. એવું નહીં માનશો સાહેબ કે રાષ્ટ્રપતિ બન્યા, એવું નહીં માનશો કે બહુ ધનવાન ફેમિલીના હતા. ના, ગુણવાન ફેમિલીના હતા, સંસ્કારવાન કુટુંબના હતા, પણ મધ્યમ વર્ગથી પણ નીચે આવે એવું એમનું કુટુંબનું સ્તર. ભણી શકે એમ નહોતા, આર્થિક સ્થિતિ સારી નહોતી. એમણે જ્યાં સુધી ભણ્યા ત્યાં સુધી એને સ્કોલરશિપ ઉપર જ ભણવાનું બન્યું છે. કોઈકે નાણું આપ્યું અને તે ભણી શક્યા એવું જ સતત બન્યું, પણ જ્યાં સુધી ભણ્યા ત્યાં સુધી હી વોઝ એવોર્ડેડ સ્કોલરશિપ ફોર ઓલ યર્સ, બધા વર્ષો. હવે એક બહુ રસપ્રદ વાત નોંધું. આપણે એમ કહીએ, મેં હમણાં થોડી વાર પહેલા નોંધ્યું કે ઇન્ડિયન ફિલોસોફીને વર્લ્ડ સામે એના રિયલ પર્સપેક્ટિવમાં મૂકવાનું કામ રાધાકૃષ્ણને કર્યું. આપણે એવું માની શકીએ કે એમને નાનપણથી ફિલોસોફીમાં રસ હશે. ના જી, એમને ફિલોસોફીમાં જરા પણ રસ નહોતો, એમને ફિલોસોફી ભણવું જ નહોતું. તમને એમ થાય કે અચ્છા એવું હતું,
તો પછી કેમ આટલું બન્યું? જુઓ સાહેબ, ઉત્તરણ નામની એક સિરિયલ આવતી હતી, જે સિરિયલ આપણે જોઈ છે, અને મેં તમે ઘણા લોકોએ જે પોતાના કુટુંબમાં ત્રીજા ચોથા નંબરે છે એને ઉત્તરણનો અનુભવ કર્યો છે. ત્રીજા ચોથા નંબરના બાળકના કપડાં ન સિવાય, કારણ કે મોટો જે પહેરીને ફાડે અથવા ટૂંકા કરે એ આપણા હોય, બરાબર એવું જ એમાં થયું. રાધા કૃષ્ણના જીવનમાં એવું થયું. એમને એમ કહેવામાં આવ્યું કે તારો જે ભાઈ છે એ જે કોલેજમાં ભણે છે એના ચોપડાઓ આપણી પાસે છે, તો તું એ વિષય રાખી લે. એમણે કહ્યું કે આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ફિલોસોફી. તો એના પિતાશ્રીએ કહ્યું, બેટા એ તો શું થાય, હવે અત્યારે તો ચોપડા બીજા લેવાની તો આપણી રેવડ નથી. અને રાધાકૃષ્ણને ભાઈના ચોપડામાં ફિલોસોફી હતું, માટે એને ફિલોસોફી રાખી. આ વાત હું એટલા માટે કહેવા માંગુ છું સાહેબ કે જુઓ, શિક્ષકત્વનો અર્થ એવો નથી કે ક્લાસમાં જાઓ ત્યારે શિક્ષક. હું અને તમે જીવનના એક એક પગલે કંઈક કંઈક શીખતા આવ્યા છીએ. આપણને સંઘર્ષ થયો ને આપણે સ્વીકાર્યું એટલે શીખ્યું. શીખ્યું કારણ કે આપણે અપનાવ્યું, અપનાવ્યું એટલે આપણે અમલમાં મૂક્યું, અમલમાં મૂક્યું એમાંથી નવી ક્ષિતિજ ખુલી. હવે જુઓ, અહીંયા યાદ રાખવાનું સર, ઇફ યુ એક્સેપ્ટ હોલ હાર્ટેડલી then success will definitely follow you. One thing is very certain. There are three words. Success. One first word is a struggle. You need to struggle. He struggled. કારણ કે એને ભણવું તો બીજો વિષય. આર્થિક સ્થિતિ સારી નહોતી. ફી ભરવાના પૈસા નહોતા. સ્કોલરશીપ ઉપર ભણવું પડે એમ હતું. That was the struggle. But એમણે સ્ટ્રગલમાં હારી જવાનું પસંદ નહીં કર્યું, અને જે મળ્યું તેનો હોલ હાર્ટેડ એક્સેપ્ટન્સ કર્યું, એટલે એને સફળતા મળી, સક્સેસ. એન્ડ નાઉ કમ્સ ધ થર્ડ સ્ટેપ ઓફ ધ લાઈફ. જો એ વાત ભૂલી જવી જોઈએ. આ વાત હું અત્યારે એટલા માટે કહું છું કે આપણે બહુ મોટા થઈએ ને ત્યારે પણ કહેતા હોઈએ છીએ કે આમ તો મારે શિક્ષક થવું નહોતું, પણ પછી આવું આપણે બોલતા હોઈએ. મને બહુ રસ નહોતો, પણ પછી. આવું જે નેગેટિવ બોલ્યા કરે છે એને રસ કોઈથી પડતો જ ના, એના રસ કસ ઉડી જતા હોય છે. રાધા કૃષ્ણને સ્વીકારી લીધું, ઓકે નો પ્રોબ્લેમ, ભાઈના પુસ્તકો છે માટે ફિલોસોફી કરવાનું છે ને. હવે ફિલોસોફીમાં એટલો આગળ વધું કે ભાઈના પુસ્તકોએ મને નવો માર્ગ દેખાડ્યો છે એ મારા જીવનમાં સિદ્ધ કરી. મિત્રો, હું બહુ આધાર સાથે આ વાત કરું છું. એમણે ગ્રેજ્યુએશન કર્યું, ગ્રેજ્યુએશન ઇન ફિલોસોફી, એને માસ્ટર ઇન ફિલોસોફી કર્યું. એમની આર્થિક સ્થિતિ તંગ હતી તો પણ એને એમએ માં થીસિસ લખી. નાઉ નોટ પ્લીઝ કાઇન્ડ એટેન્શન, એમણે એમએ માં થીસિસ લખી, ધ એથિક્સ ઓફ ધ વેદાંતા એન્ડ ઇટ્સ મેટાફિઝિકલ પ્રીસપોઝિશન્સ. આ થીસિસ રાધાકૃષ્ણના 20મા વર્ષે પબ્લિશ થયું, એટ ધ એજ ઓફ 20. માસ્ટર્સ કર્યા પછી એમણે પોતે જે થીસિસ લખી એ એટલી ઊંચી કક્ષા. મિત્રો, આજે પબ્લિશ કરવું બહુ સહેલું છે, આજથી 25 વર્ષ પહેલા એટલું સહેલું નહોતું. આ તો ત્યારની વાત છે કે જ્યારે 1888માં રાધાકૃષ્ણ જન્મ્યા અને 1908માં એની થીસિસ પબ્લિશ. કઈ થીસિસ? વેદાંત. આવું કોણે એને ઇન્સ્પાયર કર્યા? યાદ રાખવા જેવું છે, સ્વામી વિવેકાનંદના વ્યાખ્યાનો સાંભળીને એમને એમ લાગ્યું કે વિવેકાનંદ ઇઝ ઓન ધ રાઈટ ટ્રેક, અને ઇન્ડિયન રિલિજિયન અને ઇન્ડિયન સ્પિરિચ્યુઆલિટી શુડ બી હાઈલાઇટેડ બાય રિમૂવિંગ સમ ઓફ ધ મિસકન્સેપ્શન્સ ઓલરેડી ધેર ઇન અવર મિડ્સ. એણે બરાબર રસ્તો પકડ્યો. તમે જુઓ, તમે પ્રવાસ કરવા નીકળ્યા છો ને જ્યાં જવું છે ત્યાં નથી જવાનું. તમને ખબર છે ગોવા જવું તું ને ગોવા નહીં જવાનું, તો પણ તમે જ્યાં જાઓ ત્યાં આનંદ માણવાને બદલે ગોવાની જ વાત, એને બદલે તમે બરાબર સમજાવો કે એમણે 20મા વર્ષે પોતાની થીસિસ પબ્લિશ કરી. એક રસપ્રદ વાત કહું, ઓડમેન આઉટ જેવી પરિસ્થિતિ તો સતત રહી. એટ ધ એજ ઓફ 16 એના મેરેજ થઈ ગયા.
એનો અર્થ એવો કે પરણ્યા પછીના 4 વર્ષે થીસીસ એની પબ્લિશ થઈ ગઈ હતી, એટલે પરણ્યા પછી પણ તમે એકેડેમિક્સ નું કામ કરી શકો છો એવા આપણા શિક્ષક મિત્રોને હું જરા ટકોર કરવા માંગુ છું. 16 વર્ષે લગ્ન થયા, એના નજીકના કઝિન સાથે લગ્ન થયા. લગ્ન થયા એટલું નહીં, 5 દીકરીઓને 1 દીકરો જન્મ્યો. સી, આપણને એવું લાગે કે નોટ ઓનલી ઓન વન સાઈડ ઓફ ધ એકેડેમિક્સ હી કોન્સન્ટ્રેટેડ, નો, હી લિવ્ડ હિઝ લાઈફ વિથ હિઝ ઓન ફેમિલી ઓલસો. એમને કોઈમાં હરકત થઈ નહીં, અને એમણે ત્યાર પછી સંશોધન કરી ને ધ સ્પિરિટ ઓફ અભેદ, દ્વૈત અને અદ્વૈતવાદ ઉપરનું એમણે સુંદર મજાનું સંશોધન કર્યું. અને એમણે કહ્યું કે ધ વેદાંતા રિક્વાયર્સ અસ ટુ રિસ્પેક્ટ. રિમેમ્બર સર, મેં જ્યોતિબા ફુલે વાળી વાત કરી એટલે હું અત્યારે કોટ કરું છું કે ધીસ ફેલો ઇઝ ધ ટોર્ચ બેરર ઓફ હિન્દુઇઝમ એન્ડ વેદાંતા. ધ વેદાંતા રિક્વાયર્સ અસ ટુ રિસ્પેક્ટ હ્યુમન ડિગ્નિટી એન્ડ ડિમાન્ડ્સ ધ રેકોગ્નિશન ઓફ મેન એઝ અ મેન. માણસનો માણસ તરીકે સ્વીકાર કરો. આપણે તો કયા ગામના છો? જામકંડોળાના છો? તો હું જામકંડોળાનો, અને આપણે ભાઈબંધ થઈ જઈએ. કઈ જ્ઞાતિના છો? કયા સંપ્રદાયના છો? કઈ કંઠી બાંધો છો? ના જા, મેન એઝ અ મેન. માણસ જેવો છે એવો મારો માણસ છે. હું આ વાતને લંબાવતો નથી કારણ કે મારે તમારી સામે 11 ઇલસ્ટ્રેશન આપવાના છે. ધીમે ધીમે વાત કરું. 1909માં એટલે કે 21 વર્ષની ઉંમરે ડિપાર્ટમેન્ટ ઓફ ફિલોસોફી મદ્રાસમાં એ નિમાણા. 1918માં એટલે કે 30 વર્ષની ઉંમરે પ્રોફેસર ઓફ ફિલોસોફી યુનિવર્સિટી ઓફ મૈસૂરમાં પહોંચ્યા. એમના 2 પુસ્તકો 32 વર્ષ સુધીમાં પબ્લિશ થયા, એટલું નહીં 6 ભાષાઓમાં ટ્રાન્સલેટ. એટલા સબળ પુસ્તક. હાર્વર્ડ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર એને લેક્ચર્સ આપ્યા, અને એ લેક્ચરનો સબ્જેક્ટ હતો સ્પિરિટ ઓફ લાઈફ અને કમ્પેરિઝન ઓફ રિલિજિયન્સ. એટલે એમ કહેવાય કે વિવેકાનંદે જે ભગવું વસ્ત્ર પહેરીને આપણા ધર્મની વ્યાખ્યા બહાર આપી, રાધા કૃષ્ણનજીએ સફેદ વસ્ત્ર પહેરીને ડિગ્નિફાઈડ રૂપની અંદર ફરી એકવાર વિશ્વને ભારતીય ધર્મ વિશે પરિચય આપ્યો. એક નાનકડી વાત કરીને આપણે રાધાકૃષ્ણનજીને વિદાય કરીએ. એમને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા ધ અર્લ ઓફ વિલિંગડનનું એક ખિતાબ મળ્યો 1932માં એમના નોટેબલ કોન્ટ્રીબ્યુશન માટે. પણ જેવું સ્વતંત્રતાની લડાઈ શરૂ થઈ એટલે રાધાકૃષ્ણનજીએ આદરપૂર્વક એ કિતાબ પાછો આપ્યો, અને એણે કહ્યું કે જે સરકારે મને એવોર્ડ આપ્યો હોય એ સરકાર સામે મારાથી જંગે ન ચડાય, અને મારા દેશના સ્વતંત્રતા માટે જંગે ન ચડવું એ બરાબર નથી, માટે આ ખિતાબ પહેલા હું પાછો આપું છું. એમને પત્રકારોએ પૂછ્યું કે તો તમારી જાતને તમે શું કહેવાનું પસંદ કરશો? ત્યારે એને સુંદર જવાબ આપ્યો કે મેં મારા બળ ઉપર, મારા અભ્યાસ અને અધ્યયન ઉપર ડોક્ટર એટલે કે ડોક્ટર ઇન ફિલોસોફી પ્રાપ્ત કર્યું છે, એટલે હું મારી આગળ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કહેવાનું પસંદ કરીશ. વાઇસ ચાન્સેલર આંધ્ર યુનિવર્સિટી રહ્યા. વાઇસ ચાન્સેલર તરીકે મદન મોહન માલવિયાજીએ એને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ઇન્વાઇટ કર્યા. હી વોઝ ઇન્વાઇટેડ એઝ ધ વાઇસ ચાન્સેલર. 1939 સુધી એ BHU માં રહ્યા. એમના શિષ્યોએ એને પૂછ્યું કે વી વુડ લાઈક ટુ સેલિબ્રેટ યોર બર્થડે ઓન 5th ઓફ સપ્ટેમ્બર is Radhakrishnan's birthday. He said, I am sorry, don't tell it Radhakrishnan's birthday, tell it the teacher's day. And that's why we are celebrating the teacher's day. હું એવું માનું છું કે આપણે બીજું કશું ના વિચારીએ તો સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવનના સંઘર્ષો, સંઘર્ષમાંથી સફળતા અને સફળતામાંથી સાર્થકતા, સિગ્નિફિકન્સ ઓફ ધ લાઈફ, આ 3 સ્ટેપને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે તમારા રક્તકણમાં રહેલું એક શિક્ષકત્વનું નાનકડું કણ તમને જીવનભર શિક્ષક બનાવી રાખે છે. મિત્રો, હું મારી વાત કરું ત્યારે તમારું ધ્યાન એ વાત તરફ દોરવા માગું કે એવી કેટલી વ્યક્તિઓ છે કે જેને તમે ને હું આજે અનુસરીએ છીએ, જે ફોર્મલ ટીચર નહોતા,
મને ડીવી મહેતા સરે કહ્યું કે તમે વન્સ એ ટીચર ઓલવેઝ એ ટીચર એનો મિનિંગ શું કરો છો? ત્યારે મેં કહ્યું કે ના, જરૂરી નથી કે તમે ક્લાસરૂમમાં જાઓ એ શિક્ષક. હવે તો સરકારે પણ પ્રવાસી શિક્ષક વાળી વાત કરી છે. પહેલા શિક્ષક પ્રવાસ કરાવતો, હવે પ્રવાસી શિક્ષક છે. ફાઇન, સમય પ્રમાણે બધું બદલાય છે અને બદલાવનો સ્વીકાર છે. તો હું થોડા દિવસ માટે શિક્ષક હું તો વન્સ અ ટીચર ઓલવેઝ અ ટીચર લાગુ પડે? હા પડે. હું તો એવું કહું છું કે તમે આ પૃથ્વી ઉપર જન્મ લીધો એટલે તમારામાં સૂક્ષ્મ રીતે પણ શિક્ષક પ્રવેશ્યો છે. એનું કારણ કે તમે પહેલા કોઈના સંતાન છો, પછી તમે કોઈના મોટા ભાઈ થવાના છો, પછી કોઈના તમે પિતા થવાના છો, પછી કોઈના પતિ થવાના છો, પછી કોઈના બોસ થવાના છો, પછી કોઈના ફ્રેન્ડ થવાના છો, પછી કોઈના ગાઈડ થવાના છો. આ એક પણ સ્ટેપ એવું નથી કે જેમાં શિક્ષકનો ગુણ ન હોય તો તમે સફળ થાવ. તપાસ કરજો. એન્ડ ધેટ્સ વાય આઈ વુડ લાઈક ટુ સે દેટ વન્સ અ ટીચર ઓલવેઝ એટ. હું તમને ઉદાહરણ આપું. સ્વામી વિવેકાનંદ ક્યારે ક્લાસરૂમમાં ભણાવવા ગયા? રમણ મહર્ષિ ક્યારે ક્લાસરૂમમાં ભણાવવા ગયા? રવિન્દ્રનાથ ટાગોરે આખી યુનિવર્સિટી સ્થાપી, પણ એને ફર્સ્ટ યર સેકન્ડ યર ના કયા સિલેબસ પૂરા કર્યા? મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા અપાવતા અપાવતા નઈ તાલીમનો બહુ મોટો કોન્સેપ્ટ આપ્યો, પણ ગાંધીએ ક્યારે પરીક્ષાના પેપરો જોયા? સરદાર પટેલ ક્યારે ક્લાસમાં ગયા નથી? વિનોબાજી પોતે તો 10 વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય લઈને 21 વર્ષે ઘર છોડી ચુક્યા, ક્યારે ક્લાસમાં ગયા નથી? મહર્ષિ ઓરોબિંદો એમએસ યુનિવર્સિટીમાં માત્ર ઓરોબિંદો ઘોષ તરીકે લેક્ચરર રહ્યા, બાકી ક્યારેય ક્લાસમાં ગયા નથી. આચાર્ય રજનીશના નામથી જેણે પોતાનું જીવન શરૂ કર્યું અને ઓશોના નામે આજે પણ પૃથ્વી ઉપર જેની અપાર અસર છે, એ તો સ્કૂલને હંમેશા જેલ કહેતા હતા. એના નાના એને આંગળી પકડીને જ્યારે સ્કૂલે મૂકવા ગયા ત્યારે એને દૂરથી કહ્યું કે આપણે લોકો ક્યાં જઈએ છીએ. નાનાએ કહ્યું તને મારે સ્કૂલમાં મૂકવાનો છે. તેણે કહ્યું સામે પેલું ખોખા વાળું મકાન છે એ? તો કે હા. તો કે નાનું એ તો જેલ લાગે છે, કેદખાના લગ રહા હે. સાંજે ઘરે આવ્યા ત્યારે એને કીધું કે હું સ્કૂલમાં નથી ગયો, હું તો કેદખાનામાં ગયો છું. તો કે કેમ બેટા એવું લાગ્યું? તો કે ત્યાં તો બધાને યુનિફોર્મમાં આવવાનું કહ્યું છે, કાલથી બધા એક સરખા કપડા પહેરશે. તો કે એ તો બધા એક સરખા લાગે ને, એટલે નાનાએ સમજાવ્યું. અઠવાડિયા પછી ઓશો વિધ્રો કર્યો, આઈ એમ નોટ ગોઈંગ ટુ ધ સ્કૂલ. વાય નોટ? તો કે ત્યાં તો બધાને નંબરથી બોલાવે છે. નાનું જેલમાં પણ બધાને નંબરથી બોલાવે. આ ઓશો આજના યુવાન જગતનો મોટો ટીચર છે, ગ્રેટેસ્ટ ટીચર ટુડે. સ્પિરિચ્યુઆલિટીને જેટલા આપણા કેસરી રંગના કપડા નથી સમજાવી શક્યા, એવા બે જ લોકો સમજાવી શક્યા. ડીવી સરની પાછળ જેનો ફોટો છે એ સ્વામી વિવેકાનંદ, અને ત્યાર પછી આચાર્ય રજનીશ ઓળખાતો માણસ છે ઓશો તરીકે ગળે ઉતરી જાય તેમ. વિનોબાજીએ ગીતા પ્રવચનો લખ્યા શીરો ગળે ઉતરે, એ રીતે તમને ગીતાનો એક પણ શ્લોક એમાં લખ્યા વગર લોકો આ ક્યારે ક્લાસમાં ગયા નથી? આર ધેર નોટ ટીચર્સ ઓફ અવર જનરેશન? Ask yourself. If you find the reply yes, then accept once a teacher is always a teacher. તમારે એવું જરૂરી નથી સાહેબ કે તમારી સામે બેન્ચ હોવી જોઈએ, તમારી પાછળ પાટિયું હોવું જોઈએ, તમારા હાથમાં ચોક અને ડસ્ટર હોવા જોઈએ. યસ, ઇટ ઇઝ અ બિગિનિંગ, ઇટ ઇઝ અ બિગિનિંગ. બાળક ચાલતા શીખે ત્યારે એને ચાલણ ગાડી આપે છે કે તું પડી ન જાય એટલે ચાલણ ગાડી. બીએડ અને પીટીસી એ ચાલણ ગાડી છે. તમે ક્લાસરૂમમાં જઈને નાના નાના પાઠ લ્યો છો એ ચાલણ ગાડી છે. ધેટ ડઝન્ટ મીન ધેટ ઓલવેઝ યુ રન વિથ ધેટ ચાલણ ગાડી. એ ચાલણ ગાડી છૂટશે તો એ બીએમડબ્લ્યુમાં કોકથી બેસીને ડ્રાઈવ કરશે. ધેટ ડઝન્ટ મીન ધેટ હુ ઇઝ ડ્રાઈવિંગ ધ બીએમડબ્લ્યુ એને ક્યારેય ચાલણ ગાડી લીધી નથી. હું માનું છું કે તમે શિક્ષક છો એવો એક માં સ્વીકારી શકે. મહેતા સર, હું તમને એક સરસ વાત યાદ આવી એટલે કહું. વિનોબાજી મને ને તમને મૂંઝવતા પ્રશ્નોના બહુ જ સુંદર જવાબ આપે, એમની ટેવ હતી.
એમને કહ્યું કે તમે કેવી રીતે ઈશ્વર સુધી પહોંચશો. જો એણે સીધી વાત કરી કે તમે બાળકને કક્કો શીખડાવો તો પહેલા શું કરો, મોટો ક દોરી દો આખી પાટીમાં એક વાર ક, પછી એને ઘૂંટવાનું કયો, પછી ક્યારે એવડો મોટો ક એની પાસે કરાવતા નથી, પછી નાનકડો ક પણ ઓળખી જાય કે આ ક કયો પેલો મોટો કર્યો હતો તે, રાઈટ? એટલે ક મોટામાંથી નાના ઉપર આવો. વિનોબાજી કહે છે કે બાળકને પહેલા મોટું મોટું ઈશ્વરનું સર્જન બતાવો, એને કેવો કા પર્વત જોયો કેટલો મોટો છે, આ ખળખળ વહેતી નદી જોઈ ક્યાંથી નીકળે છે ખબર પડે છે, તો કે ના. ક્યાં જાય છે તે દેખાય છે, તો કે ના. નદી કિનારે ઉભારીને દેખાડો આકાશ ક્યાં છે, જો તો જરા ક્યાં જાય છે. વૃક્ષ દેખાડો, આલીશાન વડનું વૃક્ષ કેટલા વર્ષનું હશે, તો કે ખબર નથી પડતી. વિનોબાજી કે છે ને પેલા મોટો ક શીખવો, તમે એને મોટો પર્વત દેખાડશો, મોટી નદી દેખાડશો, મોટું આકાશ દેખાડશો, મોટું વૃક્ષ દેખાડશો, પછી ધીમે ધીમે એને તમારા ઘરના કુંડાના છોડમાં પણ ઈશ્વર દેખાડશો. તમારા ઘરમાં પાણીનો એક લોટો ભર્યો હોય તો એ પાણીમાં એને ગંગા દેખાડશો. આ એક બહુ સુંદર વાત. બીજો મુદ્દો ને સુંદર રીતે કહ્યો કે તમે કોઈ દિવસ જોડિયા અક્ષર પહેલા શીખવતા ન, શિક્ષક તમે શું કરો છો, તો કે સરળ શબ્દ શીખો, મગન તપન રમ જમ, જેમાં કાનો માત્ર રસ્વ દીર્ઘ કશું જ ના આવે. એ કે પહેલા તમે સરળ સરળ વસ્તુમાં એને કહો કે આ સહેલું છે. અને આમ પણ યુ નો ઇટ વેરી વેલ, ઓલ માય ડિયર ટીચર્સ નો વેરી વેલ ધેટ ધ એજ્યુકેશન ટેકનોલોજી ગીવ્સ ધ પ્રિન્સિપલ ફ્રોમ સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ, સરળ થી સંકુલ તરફ. એ કહે છે કે તમારે ઈશ્વર સુધી પહોંચાડવાનું જન્મ્યા ભેગી જરૂર નથી, પણ બાળક જન્મે એટલે પહેલા કોને મળે છે, તો કે માતાને મળે છે. તો એને કહ્યું આ માતાને તું ઓળખતો હતો, તો કે ના. હવે માં છે નક્કી, તો કે યસ. ડુ યુ હેવ એની ડાઉટ, તો કે નો, નો વન હેવ ડાઉટ. આમાં કોઈ શંકા ન કરી શકે, શંકા કરે તો હું ઉભો થઈ જાઉં. પહેલી માં, પછી પિતા, પછી શિક્ષક, પછી ગુરુ, અને પછી સંસાર. આ જેવી મારી માં છે, મારી માં નું નામ હંસા, એ મારી મામાં ઈશ્વર છે, તો બીવી મહેતા સર ની માં નું માં પણ ઈશ્વર છે. બહુ જ યાદ રાખો, તો ડિમ્પલ મેડમ ના માતુશ્રી માં પણ ઈશ્વર છે. અને જો બીવી મહેતા સર એમના મામાં ઈશ્વર જોઈ શકે, તો ભદ્રાયુભાઈ બીવી સર ના માતુશ્રી માં ઈશ્વર કેમ ન જોઈ શકે? સી ધ લોજિક, એ વેરી ઇન્ટેલેક્ચ્યુઅલ લોજિક ગીવન બાય વિનોબાજી. સર, આ વિનોબાજી ને હું એટલા માટે યાદ કરું છું, દિવી સર સર્વપલ્લી રાધા કૃષ્ણન પછી, કે આ 11મી સપ્ટેમ્બરે વિનોબાજીને 125 વર્ષ થવાનું છે. આ એનું 125મું વર્ષ ચાલે. કદાચ મારે કેવું હોય તો એમ કહેવાય કે હું મારા બધા જ ટીચર્સ જે અત્યારના સાંભળી રહ્યા છે એને વિનંતી કરું કે પ્લીઝ પ્લીઝ રીડ હુ વોઝ વિનોબા ભાવે. આજના દિવ્ય ભાસ્કરમાં મારી પ્રશ્ન વિશેષ કોલમમાં મેં પહેલો લેખ લખ્યો છે. હું 3 લેખ લખવાનો છું. અને વિનોબાજીનો પિંડ કેમ ઘડાણો, કોણે ઘડ્યો? એના માએ ઘડ્યો, રખુ માએ ઘડ્યો, એના પિતાએ ઘડ્યો. એટલે હું એવું કહેવા માંગુ છું મિત્રો, કે મારી માં અને તમારી માં, કે મારા બાપ અને તમારા બાપ શિક્ષક નહોતા, પણ એનાથી મોટો કોઈ શિક્ષક જ. તમે સૌ સંમત? પહેલી વખત આપણને આંગળી પકડીને જેને ચલાવ્યા, ડગલું ભરાવ્યું, એ તો આપણો વંશ ટીચર, ઓલવેઝ એ ટીચર. મોટા થયા ત્યારે પરીક્ષામાં જરાક નાપાસ થયા અને આવીને રડમસ ચહેરે બેસી ગયા, ત્યારે બાપે બાજુમાં આવીને કીધું શું થયું બેટ, ચિંતા કરમાં ને, વંશ એ ટીચર, ઓલવેઝ અ ટીચર, એ આપણો શિક્ષક છે. હવે તમે કલ્પના કરો સાહેબ, નાનપણમાં, એટલે હું તો થોડું આગળ જઈને એવું પણ કહેવાનું પસંદ કરું સાહેબ, કે જે જે શિક્ષકો ફોર્મલી છે એ યાદ રાખે કે તમે ક્લાસરૂમના શિક્ષક નથી સર, તમે તમારે ઘરે જાઓ ત્યાંય શિક્ષક છો. કારણ કે તમે કોઈની માં છો, કોઈની બહેન છો, રસ્તામાં જાઓ ત્યારે તમે એક ભારત જેવા શ્રેષ્ઠ દેશના નાગરિક છો. કોઈનો માસ્ક અત્યારના નાકથી નીચે ઉતરી ગયો હોય તો આઈ એમ શ્યોર જે સાચો શિક્ષક હોય કયા વગર ન રહે, દોસ્ત જરાક નાક ઉપર લઈ લે છે. આવું જો તમે ન કહી શકો તો સમજો કે તમે વ્યવસાયે શિક્ષક છો, વ્યવહારે શિક્ષક.
આ વાત હું એટલા માટે કરું છું કે હોય જ જશે સર, અંદર એક બીજ પડ્યું છે એ બોલી જ નાખશે. હું તમને એક નાનકડી વાત કરું એટલે તમને ખ્યાલ આવે મા બાપ કેવી રીતે શિક્ષક છે. જુઓ, નાનપણમાં છોકરાને બરાબર ખાવું ન હોય, ખાવું હોય તો એને ચાવીને ન ખાવું હોય, ઝડપથી કોળીઓ ઉતારી જવો. વિનોબાજીના ફાધર હતા નરહરરાવ ભાવે, એ વિજ્ઞાનના માણસ હતા, એ બધા પ્રયોગો કર્યા કરે, અને એમના માતા અભણ જેવા રુક્ષ્મણી બાઈ, પણ વિનોબાજી એને રખુ માઈ કહેતા, એ સાવ અભણ હતા પણ ખૂબ સંસ્કારી હતા. બાપ શું કે બેટા કોળીઓ મોઢામાં મૂકીએ તો કેવો લાગે? તો કે મીઠો લાગે. બહુ ચાવીએ તો કે બહુ મીઠો લાગે. તો કે તો પછી મીઠો લાગે અહીંયા જાજો વખત રખાય ને, તાત્કાલિક અંદર ધક્કો મારીને ધકેલી દેવાની શું જરૂર. વિનોબાજી કહે છે કે મોટા થઈને મેં વાંચ્યું કે એક કોળીઓ 32 વાર ચાવવો ત્યારે અંદર જઈને બરાબર પચે, પણ મારા બાપ વિજ્ઞાનના માણસ હતા એટલે એને મને આવી રીતે પ્રશ્નથી સમજાવ્યું. આપણે જે પેલા બીએડમાં ક્વેશ્ચનિંગ સ્કિલ કહીએ છીએ, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય, કે મોઢામાં નાખો તો કેવો લાગે? તો મીઠો લાગે. બહુ ચાવીએ તો બહુ મીઠો લાગે. તો બહુ મીઠો લાગે છે તો અંદર કેમ તીધો ઠપકારી દે? વધુ વાર ચાવ ને, અંદર જઈને એનું જે થવું હોય તે થાય. ત્યારે મને સમજાણું કે દરેક કોળીઓ વધુ ચાવવો જોઈએ. અને એમણે કહ્યું મારી માં છે એ આત્મજ્ઞાનની વ્યક્તિ હતી, બાપ વિજ્ઞાનના વ્યક્તિ હતા, મારી માં આત્મજ્ઞાનની હતી. એને કીધું કે બેટા દરેકના નસીબમાં ખાવાનો કોટા નક્કી હોય, ભગવાને જથ્થો નક્કી કરી રાખ્યો હોય. એમ એવું હોય માં? હા. હવે તું યાદ કર, જે જલ્દી જલ્દી જાય, જલ્દી જલ્દી ખાવા માંડે એનો જથ્થો વહેલો ખલાસ થઈ જાય કે નહીં? તો હા. અને ધીમે ધીમે ખાય એને તો એનો જથ્થો લાંબો ચાલે. તો કે જે જલ્દી જલ્દી ખાય ને એનો જથ્થો ખલાસ થાય એટલે એ ઉપર જાય. હે, એવું થાય? હવેથી હું ધીમે ધીમે ખાઈશ. સી, માં અને બાપ પોતાના સંતાનને કેવી રીતે વિજ્ઞાન ભણાવી શકે, આત્મજ્ઞાન ભણાવી શકે? દીવી સર, એક વખત માને રોજ રાત્રે દહીં મેળવતી વિનોબાજી જોવે, પણ એ દહીં મેળવે ત્યારે એને મેળવણ નાખે ત્યારે 2-3 વખત ભગવાનનું નામ. હવે તમે યાદ રાખજો સાહેબ, ઘરની કુટુંબની અંદર પણ હું માનું છું કે આપણું સંતાન આપણને મુક્તપણે પ્રશ્નો પૂછી શકે એવું વાતાવરણ હોવું જોઈએ. 3 સ્ટેપ બહુ સરસ છે, એ સ્ટેપ હું વચ્ચે કહી દઉં. ઈચ એન્ડ એવરી ટીચર એન્ડ અ પેરેન્ટ મસ્ટ બી ક્વેશ્ચનેબલ. એને પ્રશ્નો પૂછાવા જોઈએ અથવા પૂછી શકાય એવું એન્વાયરમેન્ટ હોવું. નંબર 2, ઇફ યુ આર ક્વેશ્ચનેબલ યુ મસ્ટ બી નોલેજેબલ. તમને કોઈ પૂછશે તો તમારે સારું હોય તો જાણવું તો પડશે. આને પૂછ્યું કે તમે દહીં મેળવો છો એમાં ભગવાનનું શું નામ લ્યો છો? ધારો રખુમાં અભણ હતા, પણ કંઈક જવાબ તો આપવો પડશે. અને 3, ઇફ યુ આર ક્વેશ્ચનેબલ દેન યુ મસ્ટ બી નોલેજેબલ એન્ડ યુ મસ્ટ બી કમ્ફર્ટેબલ. ઇફ યુ મસ્ટ બી કમ્ફર્ટેબલ, રિપ્લાય કરવામાં તમે કમ્ફર્ટેબલ હોવા જોઈએ. માએ કહ્યું કે બેટા તારી વાત તો સાચી છે, કે તું દહીં મેળવતી વખતે રોજ ભગવાનનું નામ લેશ, માં દહીં એની મેળે મળે છે, એમાં વચ્ચે ભગવાનને શું ઘુસાડે છે રોજ રાત્રે? હવે જો રખુમાં કહી શક્યા હોત કે એ તો મારી ટેવ છે બેટા, જવા દે, પણ રખુમાએ કીધું બેટા એ વાત તારી સાચી કે ભગવાનનું નામ હું લઉં છું, પણ તને ખબર છે કે આપણે ખૂબ મહેનત કરવાની હોય અને એને સફળ બનાવવાનું કામ તો ઈશ્વરે. એ કેમ? તો હા બેટા, મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. વિનોબાજી લખે છે કે આ 4 શબ્દો મને જિંદગી ભર કામ લાગ્યા. કે આપણે છે ને દહીં મેળવવાની બધી તૈયારી કરવાની, પણ એ દહીં મળે કે ન મળે એ તો ઉપર વાળો નક્કી કરે. એટલે આપણે દહીં મેળવતી વખતે એને પ્રાર્થના કરવાની કે મેં મારો પ્રયત્ન કર્યો, હવે તું મને પરિણામ આપજે. સાહેબ, આ નાનપણથી શીખવ્યું હોય ને તો જે લોકો પંખે લટકી જાય છે અને જે લોકોની પાછળ રિયા ચતુર્વર્તી પડે છે એવો કોઈ પ્રસંગ બને નહીં. એટલા માટે એને ગીતામાં બહુ સહજ ભાવથી સર્વ ઈશ્વરાર્પણ એવો શબ્દ વાપર્યો, બધું જ ઈશ્વરને અર્પણ કરો. ક્યારે શીખ્યું? ખૂબ નાનપણમાં છે. આ વિનોબાજીની એક નાની વાત કરીને હું આગળ વધું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે એટલે મને અત્યારે યાદ આવી એટલે હું કોટ કરું. એ લોકોના ઘરની અંદર
હવે જો ડીવી સર એટલે યાદ કરું છું કે આપણે પર્યાવરણ શીખવવા નીકળ્યા છીએ, રાઈટ? પણ આપણે પંચદેવની પૂજા નથી શીખવી. આપણા પંચમહાભૂતની પૂજા જો શીખવી દઈએ કે રોજ સવારના ભગવાનનો ફોટો નહીં ગોત તો ચાલશે, પણ બહાર જઈને એક ઝાડ સામે જરાક અગરબત્તી ફેરવી દે, બહાર જઈને સૂર્ય સામે જરાક અગરબત્તી ફેરવ, પાણી સામે જરાક અગરબત્તી ફેરવીને નીચું માથું કરજે, કારણ કે એ જો નહીં હોય ને તો કોઈ નહીં હોય. એક વખત એવું બોલ્યું કે એ લોકોના ઘરની અંદર એક ફણસ નામનું ફળ થતું હતું, એનું મોટું ઝાડ હતું, અને એ ઝાડની અંદર બન્યું એવું કે મોટું બધું ફળ ઉગ્યું. ફણસનું ફળ છે ને મોટું ઉગે અને એમાં બહુ ઘણી બધી પેશીઓ હોય, પુષ્કળ પેશીઓ. હવે જેવું ફળ ઉગે એટલે બધા બાળકો એની સામે જોયા કરે કે આ ફળ ઉતરે એટલે આપણો વારો આવે, ખાવા મળે, બધા આજુબાજુ વાંટા મારે, અને બધાને રસ હોય કે આપણે જેવું ફળ ઉતરે એટલે વાટકી લઈને બેસી જઈએ અને પેશી આપણને મળે. એક વખત સવારના ઉઠીને જોયું તો ફળ નહીં, બધા ગભરાઈ ગયા કે ભારે કરી ક્યાં ગયું ફળ. બધાએ જોયું તો માં નીચે બેસીને ફળ બરાબર સુધારવાનું કામ કરતી, સવારના પોરમાં માએ ફળ ઉતારી લીધું હતું, એટલે બધા આજુબાજુ ગોઠવાઈ ગયા પોતપોતાની વાટકી લઈને. બધાને એમ હતું કે હમણાં એક એક પેશી આપણને આપવા માંડશે. માએ પેલી બે પેશી કાઢી અને વિનિયો એટલે કે વિનોબાજીની વાટકીમાં મૂકી અને મૂકીને કહ્યું, બેટા એક આ ઋતુનું પહેલું ફળ છે અને આપણા ઘરમાં ભલે ઉગ્યું પણ એ આજુબાજુના બધા લોકોએ જોયું છે, એટલે પહેલા બે પેશી આ બાજુમાં પાડોશીને ત્યાં દઈ આવ. વિનોબાજી કહે છે કે મને થોડું નહીં ગમ્યું પણ માએ કીધું એટલે ઉઠીને દઈ આવ્યો. હજી હું આવીને બેસું ત્યાં બીજી બે પેશી વટકીમાં કાઢીને મારી નાની બેનને માએ આપી, આ તો આ બાજુના પાડોશી. અમને લોકોને ન ગમ્યું એટલે અમે કીધું માં શું કરે છે તું, અમારો તો વારો જ નહીં આવે. તો કે બેટા તમને ખબર છે જે દે એ દેવ બને અને જે રાખે એ રાક્ષસ બને. બોલો તમારે શું બનવું છે, દેવ બનવું છે કે રાક્ષસ? અમે બધાએ કીધું કે ના 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 દેવ બનવું છે. તો કે પહેલા વેચવું અને પછી આપણે લેવું. તેન ત્યક્તેન ભુંજિતા, આ શ્લોક માએ દે તે દેવ ને રાખે તે રાક્ષસ એવું કહીને ત્યારે સમજાવ્યો. વિનોબાજીને પત્રકારોએ પૂછ્યું તું ઉદાન વખતે, મને ને તમને ખ્યાલ હશે 70,000 કિલોમીટરની પદયાત્રા કરી અને 42 લાખ એકર જેને ભૂદાનમાં જમીન મેળવી, એ ભૂદાન વખતે કોઈ એને પૂછ્યું હતું કે વિનોબાજી તમને આ કોઈ આપી દેવું એ ખ્યાલ ક્યાંથી આવ્યો? ત્યારે એને આ દેહ તે દેવ અને રાખે તે રાક્ષસ વાળી વાત કરી. ત્યાંના બીજ તો મારી રખુ માએ નાનપણમાં બોયા, અત્યારે હું એનો ફળ લઈ રહ્યો છું. મિત્રો, હું તો ઘણી બધી વાતો કરવા ટેવાયેલો માણસ છું અને એનું એક મુખ્ય કારણ એ છે કે અત્યાર સુધીની જિંદગીમાં બેંક છોડ્યા પછી એટલું બધું વાંચ્યું છે, એટલું બધું સાંભળ્યું છે, બધાને ખુલ્લા મને સાંભળ્યા છે. સ્વામિનારાયણના જેટલા સંપ્રદાય હોય બધાને સાંભળવા, જેટલા પંથ પડતા હોય બધાને સાંભળવા, ઓશો નહીં સાંભળવાના ને ઓશોનો વિરોધ કરે એને સાંભળવા, મન ખુલ્લું છે. આનો ભદ્રાહ કર્તવો યંતુ વિશ્વતઃ, આપણી બારીઓ ખુલ્લી રાખો. મહાત્મા ગાંધી કહેતા બારી બારણા ખુલ્લા રાખો, જેથી કરી બહારથી હવા સાથે નવા વિચારો આવે. શિક્ષક તરીકે હું માનું છું કે આ મોટું કામ છે. હું તમારી સામે એક નામ કોટ કરું, એ નામ એટલા માટે કરું કે જેને આપણે સૌએ અંગ્રેજી વાળા છો, ઇંગ્લિશ મીડિયમ પીપલ માઇટ બી નોઈંગ ધ નેમ ઓફ દાઉદભાઈ ઘાંચી, જે આપણે ઘાંચી સાહેબનું ગ્રામર, હું અને ડીવી સર જયારે ભણતા ત્યારે અમે સૌ ઘાંચી સાહેબનું ગ્રામર કહેવાતું એ ભણીને અમે ઇંગ્લિશમાં હોશિયાર થયા. એ દાઉદભાઈ ઘાંચી આજે લગભગ 98-99 વર્ષે કડી કલ્લોલમાં વસે છે અને એમનું જીવન વાંચવા જેવું છે. એમને એક સુંદર પ્રશ્ન મેં વર્ષો પહેલા પૂછ્યો કે શિક્ષક કોને કહેવું, તમારી નજરે શિક્ષક કોને કહેવું? તો આશ્ચર્ય થશે કે એમણે સુંદર જવાબ આપ્યો ડીવી સર. એમણે કહ્યું કે પૂછો તમને માણસ ગમે છે, પૂછો કે અણગમો થાય તેવો માણસ ગમે છે, અળવિત્રો હોય એવો માણસ ગમે છે, પ્રયાસ કરતો હોય એવો માણસ ગમે છે,
પ્રયાસ કરીને નિષ્ફળ જતો હોય એવો માણસ ગમે છે, હારી જનારો માણસ તમને ગમે છે, થાકીને રડી જનારો માણસ તમને ગમે છે? જો આ બધા પ્રશ્નોના જવાબ હા આવે તો તમારે સમજવું કે સાચો શિક્ષક છે. કહેવાનો અર્થ એવો છે સાહેબ, પહેલું શિક્ષકત્વ તો છે કે માણસ ગમવો જોઈએ, અને એનું સીધું ગણિત છે સાહેબ. મેં તો એવું ગણિત લગાવ્યું, મને ડીવી સર ગમતા હોય તો ડીવી સર ને હું ગમું. એનું એક કારણ છે કે તમે જે ચાહો છો એવું એક બહુ સુંદર કહેવામાં આવે છે, અમને જો માન લિયા હૈ વહી હમ હો જાતે. અમને જો માન લિયા હૈ વહી હમ હો જાતે હૈ. સંસ્કૃતમાં કહ્યું છે યાગતિ સા મતિ ભવે, યાગતિ સા મતિ ભવે. તમને જો બધું ખોટું ખોટું ખરાબ ખરાબ ચારે બાજુ હિંસા હિંસા દેખાય છે તો ચિંતા ના કરો, તમે હિંસામાં જ જીવવાના છો, દુખિત થવા માટે સર્જાયેલા છે. મેં ને તમે સાંભળેલી બહુ સારી કહાની છે સર, જુઓ વન્સ અ ટીચર ઓલવેઝ અ ટીચર એટલે ગામડીઓ પણ શિક્ષક. એક ગામડામાં પાદરમાં એક ચોરો હતો, તમને ખબર છે મોટું ઝાડ હોય, ઝાડની આજુબાજુ થાળું કરેલું હોય, એની ઉપર ભાભા બેઠા હોય, આખો દી બેસે, સવારે આવીને બેસે, પછી જમવા જાય, પાછા આવીને બેસે, પાછા વાળું કરવા. પણ એ બધા ભણેલા ન હોય પણ ગણેલા હોય છે, મારા તમારા કરતા શાણા ભારે, આપણે બધા ડિગ્રી વાળા અને એ બધા અનુભવ. એમાં કોઈ એક વટે માર્ગું આવ્યો સર, અને વટે માર્ગું ને એમ હતું કે આ ઘરમાં હું આ ગામમાં હું આવીને રહું. એટલે એને એમ થયું કે હું શું કરું, એટલે પાદર પાસે આવ્યો, થોડી વાર ઉભો રહ્યો, માથે ટોટલું હતું સામાનનું, અને એને એક બાબાને પૂછ્યું કે બાબા આ ગામ કેવું. બાબા એની સામું જોઈને પ્રશ્ન કર્યો કે તમે આવ્યા તો એ ગામ કેવું, તો એ કઈ બહુ જામે એવું નહીં. તો બાબા કે આ ગામ પણ કઈ જામે એવું નહીં. એટલે પેલો માણસ પાછો વયો ગયો, ચાર છ આઠ મહિના પછી પાછો આવ્યો, ફરતો ફરતો ફરતો. ફરીવાર પેલા બાબા બેઠા, ફરીવાર એને પ્રશ્ન પૂછ્યો કે બાબા આ ગામ કેવું. બાબા કે તમે આવ્યા ઈ ગામ કેવું, તો કે ઈ ગામ સારું, તો કે તો આ ગામે સારું. અને એ વસી ગયો. એને ઘણા વખત પછી એવું પૂછ્યું કે દાદા તમે મને એ કહેશો કે તમે મને એક ના એક વ્યક્તિએ બે જવાબ કેમ આપ્યા, કે જવાબ મેં ક્યાં આપ્યો છે, જવાબ તો તે જ આપ્યો. તો કે કેવી રીતે, તો કે જ્યાંથી આવ્યો એ સારું નહોતું, તો ત્યાં જવાનું એ સારું ક્યાંથી, જ્યારે તારા મનમાં જ્યાંથી આવ્યો એ સારું હતું, તો હવે જ્યાં જવાનો એ પણ સારું રહેવાનું છે. આપણામાં કહેવાય છે ને યા ગતિ સા મતિ ભવે, એટલે તમે જો સારપ જોતા શીખો, ચારે તરફથી સારપ જોતા શીખો, તો કોઈ પ્રશ્ન થવાનો નથી. હું એવું માનું છું મિત્રો કે મારે અને તમારે આપણે જે શિક્ષણની ટેકનોલોજીમાં શીખીએ છીએ તે નાની નાની વાતો શોધી લેવાની, નાની નાની વાતોમાં આપણે દિલને પરોવવાનું છે. જો તમારે ક્લાસરૂમમાં જવું, સમયસર જવું, પાઠ લેવો, ઇવેલ્યુએશન કરવું, લોગબુક લખવી, કોકરિક્યુલર એક્ટિવિટી, આ તો બધું કરવાનું જ છે સાહેબ, આ તો બધું કરવાનું જ છે. આપણા ઘરમાં મમ્મી રોજ સવારે આવા લિસ્ટેડ કામ કરે જ છે. ત્યારે આપણને મમ્મી કોઈ દી સારી નથી લાગતી, પણ એ મમ્મી જયારે દાળ ભાત રોટલી શાક ઉપરાંત એક દિવસ સુંદર મજાનો હાંડવો બનાવીને મૂકે છે, ત્યારે આપણાથી બોલાય જાય છે મમ્મી આજે જમાવટ થઈ ગઈ. તમે બરાબર સમજો, એક દિવસ મમ્મી જયારે સુંદર મજાના ડ્રોઈંગ રૂમ ની અંદર એક ફ્લાવર વાસ ની અંદર તાજા ફૂલ મૂકીને આપણે આવીએ ત્યારે પડ્યા હોય, આપણે કે મમ્મી કેમ આજે કઈ મૂડમાં છો, કેમ તો કા ફૂલ બૂલ સજાવ્યા છે, ઇમિડિયેટલી વી ટેક નોટ ઓફ ઇટ, આપણે એની નોંધ લઈએ છીએ. બસ આ જ વાતને તમે ક્લાસરૂમમાં રિફ્લેક્ટ કરો, રોજ જઈને એ જ ટ્રેડિશનલ રીતથી તમે ભણાવ્યા કરો, નહીં ગમે સાહેબ. એ કોઈક દિવસ તમારે હાંડવો પીરસવો પડે, કોઈક દિવસ તમારે સુંદર મજાનું મિષ્ટાન પીરસવું પડે, લાગવું જોઈએ કે આજે મમ્મી ક્યારે કંઈક નવું બનાવે છે. એ જયારે ઉત્કંઠા સામે પક્ષે આવશે, થોર્નડાઈકનો સિદ્ધાંત છે, થોર્નડાઈકનો તત્પરતાનો સિદ્ધાંત કહેવાય છે. બાળક તત્પર ન હોય ત્યારે ભણાવવું, બાળક તત્પર ન હોય ત્યારે ભણાવવું, બાળક તત્પર હોય ત્યારે ન ભણાવવું, આ બે વસ્તુ છે. તમારે બાળકને તત્પર કરવું પડે, જેને આપણે વોર્મિંગ અપ સેશન કહીએ છીએ. વોર્મ અપ, ગો ટુ ધ ક્લાસરૂમ વિથ સમથિંગ ન્યુ ઇન ડ્યુર ફર્સ્ટ 5 મિનિટ
and attract the entire classroom towards you. Create your own aura for the day and then see what is the result of that lesson. આ જે વાત છે એમાં કઈને કરવાનું, કયા વગર કરવાનું, જે તમારી ફ્રેમમાં નથી આવતું એ તમે કરતા રહેશો તો આઈ એમ શ્યોર કે તમે રગે રગે શિક્ષક થઈ જશો. હું તો એવું ચોક્કસપણે માનું સાહેબ. હું તમને એક ઉદાહરણ આપું. રાજકોટમાં ભક્તિનગર સોસાયટીમાં એક બહુ જ આદર્શ શિક્ષિકા રહેતા હતા. 2 વર્ષ પહેલા એનું અવસાન થયું. ડોક્ટર પ્રતાપબા રાઠોડ એનું નામ હતું. કડવીભાઈ વિદ્યાલયમાં એને જિંદગી કાઢી. એ પરણ્યા નહોતા. એને ઘેરે હંમેશા વિદ્યાર્થીનીઓ રહેતી. નાના હતા ત્યારથી પરણ્યા નથી ને એકલા છે તો શું કરશું ચિંતા નહોતી. દરબારના દીકરી હતી, જાજરમાન. તમે ઘરે દાખલ થાવ ને ચાંપલી ખુલે ત્યાં માથે ઓઢે એટલું નહીં, તમને તાત્કાલિક દુખડા લઈને આશીર્વાદ આપે એવા એ પ્રતાપબા રાખો. આ પ્રતાપબા બીએડ કરતા, ગુજરાત વિદ્યાપીઠમાંથી બીએડ, અને બીએડ કરતા હતા ત્યારે એક વખત ઓફ કેમ્પસમાં ગયા. આ વાત એટલા માટે મને યાદ આવીને કરી રહ્યો છું કે આપણા ઘણા બધા મિત્રોને બીએડના અનુભવો હજી થોડા તાજા. એ ઓફ કેમ્પસમાં ગયા. ઓફ કેમ્પસમાં યુ નીડ ટુ સ્ટે ઇન ધ સ્કૂલ એન્ડ વર્ક ફોર કન્ટિન્યુઅસ 15 to 20 days ઇન ઓલ એક્ટિવિટીઝ, ટીચિંગ, નોન ટીચિંગ, એવરીથિંગ. પ્રતાપભાઈ પહેલે જ દિવસે લેસન લીધું, એને ખૂબ મજા આવી. પણ એને જોયું બપોરના સમયમાં કે ખૂબ ગરીબ છોકરાઓ છે. એને વિચાર્યું હું શું કરી શકું, એમને તો 20 પાઠ લેવાના, બીજું કઈ કરવાનું નહોતું. એની પાસેથી અપેક્ષા ફ્રેમવર્કની નિશ્ચિત. પણ એને જોયું કે ગરીબ છે, કપડાં ફાટી ગયા છે, બધા ફાટેલા કપડાં પહેરીને આવે છે. એમણે જઈને એમના સાથે જે અધ્યાપક હતા ડોક્ટર પીજી પટેલ, એને કહ્યું કે સર મને એક સીવવાનો સંચો મંગાવી શકો. પહેલાને આશ્ચર્ય થયું કે સ્કૂલમાં પાઠ લેવા છે, ભણાવવું છે, એમાં સીવવાના સંચાની શું જરૂર પડે. એને કહ્યું કે સંચો તો મંગાવી દઉં પણ તમારે શું કામ છે. તો કે તમે મને સર મંગાવી દો ને. એમણે સંચો મંગાવી આપ્યો. પ્રતાપભાઈએ પોતાની પાસેથી અનેક કલરની કોકડીઓ પોતાની ભેગા રાખતા, કારણ કે સિલાઈ અને બધું સીવણ કામના માસ્ટર હતા. એટલે એને પોતાનું સુંદર મજાની બેગ ખોલી અને બીજે દિવસે છોકરાઓને કહ્યું કે જેના જેના કપડાં ફાટેલા હોય એ મને આપી દો, હું અહીંયા ક્લાસમાં એક ખૂણામાં બેસી અને તમારા કપડાં સાંધી દઈશ. વિચાર કરો સાહેબ, શિક્ષક થવા નીકળેલી સ્ત્રી હતી. પ્રતાપભાઈએ કહ્યું કે ભદ્રાયુ ભાઈ એવું બન્યું, તમે 20 દિવસ રહ્યા ત્યાં સુધીમાં છોકરાઓ આજુબાજુમાંથી પણ ફાટેલા કપડાં લઈ આવ્યા અને મારી પાસે ઢગલો કર્યો કે બા તમે અમારા ખરીદ્યો છો તો પડોશીના કરી દો ને, એ ભણવા નથી આવતા પણ કપડાં ફાટેલા છે. હું એ કહેવા માંગુ છું કે જીવનની અંદર તમે શિક્ષક થાઓ એટલે ચોપડીઓ ભણાવો, પ્રવૃત્તિઓ કરાવો, એમાં જો સીમિત રહેશો તો તમે મરશો ત્યારે તમને શિક્ષક હોવાની મજા નહીં. પણ તમે જાઓ ત્યારે તમને એમ કોઈ કે તમે તો જબરા શિક્ષક છો, ફ્લેક્સિબલ ટીચર છો, યુ આર અ ફ્લેક્સિબલ ટીચર. આપણે બહુ સબ્જેક્ટ ઓરિયન્ટેડ થઈ ગયા છીએ. આઈ એમ શ્યોર કે સબ્જેક્ટને ચોક્કસ માન આપવું પડે, પણ દેટ ડઝન્ટ મીન કે તમે સબ્જેક્ટ સિવાય કશું ન કરો. લોક ભારતી સણોસરા નામની એક બહુ સુંદર મજાની સંસ્થા છે. અરુણભાઈ દવે એટ ધ એજ ઓફ 75, આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ ડીવી સર, ક્યારેક આપણા શિક્ષકોને લઈને એ સંસ્થામાં આપણે 2-3 દિવસ જાઓ અને જુઓ કે એન્વાયરમેન્ટ કેવું છે. આ અરુણભાઈ લોક ભારતીમાં ભણતા હતા ત્યારે ગૃહપતિ હતા. હોસ્ટેલમાં ગૃહપતિ થવું એ તો લોઢાના ચણા ચાવવા જેવું છે સાહેબ, અને બહુ જ મુશ્કેલ. હું વાત કરું છું લોક ભારતી એટલે મનુભાઈ પંચોલી, નાનાભાઈ ભટ્ટ, મૂળશંકર ભટ્ટ અને બુચ દાદાની સંસ્થા. એમાં તો છાત્રાલયના નિયમો બધા જોડતા. એ સમયમાં સહશિક્ષણ હતું, કો એજ્યુકેશન. એ સમયમાં નાનાભાઈ ભટ્ટ વોઝ ધ ફર્સ્ટ ઇન ઇન્ડિયા ટુ સ્ટાર્ટ સેક્સ એજ્યુકેશન ઇન કો એજ્યુકેશન સ્કૂલ એટ લોક ભારતી. ઇન 1931 માં દક્ષિણામૂર્તિમાં હતા ત્યારથી એને શરૂ કર્યું, અને પછી એમણે પોતે લોક ભારતીમાં એને બરાબર એપ્લાય કર્યું. બન્યું કેવું સર? વેરી ઇન્ટરેસ્ટિંગ વાત તમને કરું. ઉદાહરણ એટલે આપું છું કે ઉદાહરણથી હું કહેવા માંગુ છું કે ક્યાં ક્યાં તમે શિક્ષક. અરુણભાઈ દવે નવા હતા અને ગૃહપતિ હતા, અને લોક ભારતીનો અને નઈ તાલીમનો એક સીધો સિદ્ધાંત વિદ્યાર્થીમાં અને સૌમાં વિશ્વાસ રાખો, ભરોસો રાખો.
આ એક સિદ્ધાંત, કોઈ ખોટું નથી. હવે આજના સમયમાં તો આ બહુ મુશ્કેલ છે આવું, કારણ કે લગભગ બધા ખોટા જ છે, એની વચ્ચેથી સાચો મળવો મુશ્કેલ છે. અરુણભાઈ કહે છે કે બન્યું એવું, એક વખત છાત્રાલયની એક દીકરીએ એ જ છાત્રાલયના એક છોકરા સાથે ભાગીને લગ્ન કરી લીધું, કોલેજમાં ભણતા, એસવાય નું વર્ષ, અમને ન ખબર પડી. ગૃહપતિ તરીકે મારી રજા નહોતી લીધી. એ રાત્રે તો બહુ મુશ્કેલી થઈ. એ રાત્રે એના વાલી આવ્યા ગામમાં ખબર પડી, અને આવીને મને બોલાવ્યો, અત્યારે જેવું બને છે કે શું તમે કરો છો, મારી દીકરીએ ભાગીને લગ્ન કરી લીધા તમારા છાત્રાલયના છોકરા હારે, અને તમે આવું બધું થવા દો છો. એને કહ્યું કે ચાલો છાત્રાલય. છાત્રાલય ગયા, પેલી દીકરીને બોલાવી, તો એ છાત્રાલય માંથી આવી, આવીને મેં કહ્યું બેટા આ તારા બાપ આવું કહે છે, સાચી વાત છે? એને કીધું કે ના સર, મેં એવું કશું જ કર્યું નથી, સાચું બોલે છે. એટલે એને મારા માથા ઉપર હાથ મૂકીને કહ્યું કે સર તમારા સોગે, મેં આવું કશું જ કર્યું. અરુણભાઈ કહે કે ભદ્રાયુ ભાઈ, 15 દિવસ પછી મારા ઉપર વીજળી પડી એવું લાગ્યું, કારણ કે ખરેખર મને ખબર પડી એ દીકરીએ એ દિવસે જ જઈને લગ્ન કરી લીધું. હું મનુભાઈ પંચોલી દર્શક દાદા પાસે ગયો અને મેં એને કહ્યું કે આઈ એમ સોરી, હું નિષ્ફળ ગયો કહેવા. મનુદાદાએ એમ કીધું કે તમે દીકરીના શબ્દોમાં વિશ્વાસ કર્યો, એને ભલે તમને છેતર્યા, તમે તો એને નથી છેતર્યા, તમે જે છો તે ચાલુ રાખો. આ વાત હું એટલા માટે કહું છું સાહેબ કે મનુભાઈએ એ વખતે અરુણભાઈને સમજાવ્યું, અરુણભાઈ બરાબર સમજો, આખું બ્રહ્માંડ એકબીજાના વિશ્વાસ ઉપર જ ઊભું છે. તમે રાત્રે સુવો ત્યારે કોઈ દી શંકા રાખો છો કે કાલે સવારે સૂરજ નહીં ઉગે? એ ભરોસો છે. એ જેટલો ભરોસો છે ને એટલો જ વિદ્યાર્થીમાં ભરોસો રાખવો, બાકી એનું નિયત જે હતું તે ઈશ્વરે કર્યું છે, તેમાં તમે જવાબદાર. હું એટલા માટે આ વાત કહી રહ્યો છું કે મારે ને તમારે હવેના સમયમાં નક્કી કરવું પડે કે મારે સંસ્થાને શિક્ષણ પ્રધાન સંસ્થા બનાવવી છે કે જીવન પ્રધાન. અચ્છા, આખી સંસ્થા મારા હાથમાં નથી, તો હું શિક્ષક તરીકે નિર્ણય કરું કે મારે શિક્ષણ પ્રધાન શિક્ષક બનવું છે, જેમાં પ્રાધાન્ય શિક્ષકનું હોય, કે ના મારે જીવન પ્રધાન શિક્ષક. તમે જીવન પ્રધાન શિક્ષક થવાનું નક્કી કરો તો હું માનું છું કે ઓલવેઝ યુ આર અ ટીચર. તમારી પાસે બે આંખ જોઈએ સાહેબ, બે પ્રકારની આંખ જોઈએ, આઈ ઓફ ફેઇથ એન્ડ આઈ ઓફ વિઝડમ. આઈ ઓફ ફેઇથ, વિશ્વાસ. તમે કહી શકો કે સર વાલી આવા હોય છે, માતા પિતા આમ કરે, બધું જ કરે છે, માન્ય છે. ડઝ ઇટ મીન કે એ જેટલા નીચે ઉતરી શકે છે એટલા આપણે પણ નીચા ઉતરી જવું? મારી નાની બાએ મને મોટો કર્યો અને મારી નાની બા એમ કહેતી કે ઉકરડામાં કચરો હોય તો ત્યાં જઈને નવો કચરો ન નાખ, થોડું પાણી ઢોળી આવાય, એટલે કચરો પડ્યો હોય ત્યાં હાલતી. આ વાત મને આજે એટલા માટે યાદ છે કે હું જન્મજાત શિક્ષક. શરૂઆત આપણે કરી એ બેંક ઓફ બરોડાથી મેં શરૂ કર્યું, હું જન્મજાત શિક્ષક, હું વ્યવસાયે કે વ્યવહારે શિક્ષક નહીં. અને એ શિક્ષક જો તમે છો તો તમે કાયમ માટે શિક્ષક છો. હું તમને એટલાક પ્રશ્નો કહું, તમે તમારી જાતને પૂછો, તમારું કુતૂહલ હજી જીવે છે? તમારામાં વિસ્મય જાગેલું છે? તમારી જિજ્ઞાસા અકબંધ છે? તમને દરેક વાતમાં પ્રશ્નો થયા કરે છે? ક્યાંક કશું ખોટું થાય તો તમારું હૃદય બળે છે? કોઈને કઈ ઈજા થાય કે કોઈને હાનિ થાય તો તમને તમારા દિલમાં ચોટ લાગે છે? કોઈની સારપ તમને સ્પર્શી જાય છે? તમે ક્યાંક સારું ભાળો ને તમને એમ થાય કે વાહ, હું આમાં કેમ કઈક ઉમેરી શકું, એવું થાય છે? તમને કોઈની ભાટાઈ થતી હોય તો કઈ ખૂંચતું લાગે છે? તમે તમારી જાતને પૂછો સર કે તમને શીખવું ગમે છે, તમને વાંચવું ગમે છે, તમને મનન કરવું ગમે છે, તમને શ્રવણ કરવું ગમે. શ્રવણ એટલે કોઈ પણ રાગ માલકંશની અંદર કોઈ બે ફિલ્મી ગીતો હોય તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. જરૂરી નથી કે તમે ગીતાના શ્લોકના જ શ્રવણ કરો, પણ તમારું શ્રવણ કૌશલ્ય ખીલેલું રહેવું જોઈએ. તમને મનન કરવું ગમે છે? તમને પ્રવૃત્ત રહેવું ગમે છે? કશું કામ ન હોય તો તમને કંટાળો આવે છે? આ બધા પ્રશ્નોના જવાબ જો હા માં હોય
તો તમે આજીવન શિક્ષક છો. ડોન્ટ વરી, હું આ વાત એટલા માટે પૂરા કોન્ફિડન્સ થી તમારી સાથે કહી રહ્યો છું કે મને, મેં સ્વેચ્છાએ લઈ લીધેલી નિવૃત્તિને 8 વર્ષ થયા છે, છતાં પણ હું જરાય મારી જાતને નિવૃત્ત સમજતો નથી. અને એક પળ એવી નથી હોતી કે જ્યારે હું મારી રીતે પ્રવૃત્તિ વગર જીવતો હોઉં, કશુંક વાંચવાનું, કશુંક વિચારવાનું. મિત્રો, હું તમને એક નમ્ર વિનંતી કરું, હાથ જોડીને વિનંતી કરું. આજકાલ હાથ જોડીને વિનંતી કરવાની બહુ ફેશન છે, એટલે વિનંતી કરું. જિંદગીમાં કઈ ન કરવું હોય, કોઈ મિત્ર ન કરવું હોય તો વાંધો નથી, વાંચવાની ટેવ પાડો. એક વખત વાંચવાની ટેવ પડે પછી જો તમારા જીવન સાથીનો સાથ છૂટી જશે કે જગત આખું તને કોરાણે મૂકી દેશે, તો પણ તમે એક પુસ્તકના સહારે જીવી શકશો. આઈ કેન એશ્યોર યુ, શિક્ષક તરીકે તો વાંચવું જરૂરી એમ એટલા માટે નથી કે હું તો એવું માનતો જ નથી કે શિક્ષક થયા એટલે આમ કરવું. શિક્ષક થયા એટલે ફાયદો એ કે બીજો માણસ જીવન જીવે, એના કરતા આપણે આપણી રીતે ગુણવત્તા ભર્યું જીવન જીવીશું. બીજો માણસ જે નિમ્ન રીતે મૂલ્યાંકન કરે, એના કરતા આપણે નિરક્ષીર મૂલ્યાંકન કરીશું. આ નિરક્ષીર શબ્દ બહુ મોટો છે, હંસ માટે સપપરાતો શબ્દ. હંસ વૃત્તિ એ નિરક્ષીર વૃત્તિ છે. ખીરની અંદર પાણી નાખી દો, ખીરની અંદર પાણી નાખીને ભેળવી દો, તો હંસ છે એ પાણી અને એમાં ખીર જુદી કરી શકે, એને કહેવાય નિરક્ષીર. હવે તમને એમ થાય કે આ મેં શું કામ કહ્યું, તો આ મેં જાણ્યું એક વખત, ઓળા નિરક્ષીર નિરક્ષીર બોલીએ છીએ છે શું, તપાસ તો કરીએ. મારે તમારી સાથે વાત કરવી હતી તો મેં વાંચ્યું કે મેં રાધાકૃષ્ણને વર્ષો પહેલા ભણાવ્યા છે, પણ હકીકતમાં રાધાકૃષ્ણ એ જીવ્યા છે કેમ એ તો જરા જાણીએ. એટલે મેં તમને પૂછ્યું કે તમે તમે જે કઈ છો એમાં તમારું હજી કુતૂહલ છે, હજુ જિજ્ઞાસા છે. જુગતરામ દવે, વેડછીનો વડલો, એમણે એક વખત એમ કહ્યું, 1 સપ્ટેમ્બર એમનો જન્મદિવસ, અને એમના શિષ્યોએ પૂછ્યું કે તમારો જન્મદિવસ ઉજવીએ, એને કીધું સેવા દિન તરીકે ઉજવો. અને આપણી બધા બધી જ સંસ્થાઓમાં તે દિવસે સફાઈથી માંડીને બધું કામ વિદ્યાર્થીઓ કરે એવો દિવસ ઉજવો, એટલે સેવા દિન ઉજવાનું. મહાત્મા ગાંધીને પૂછ્યું કે તમારી બારસ છે તિથિ, એ દિવસે જન્મદિવસ ઉજવીએ, એને કહ્યું રેટિયા બારસ તરીકે ઉજવો, તે દિવસે બધા રેટિયો કાંક એવું કરો. સી વિઝન કેટલું સ્પષ્ટ. રાધાકૃષ્ણને કહ્યું ટીચર્સ ડે ઉજવો, લેટ અસ સેલ્યુટ અવર ટીચર્સ ઓન ધેટ ડે. મિત્રો, હું મારી વાતને અટકાવું, મારો સમય 1 કલાકનો વધુ મેં લીધો છે. આઈ વિલ વેઇટ ડેફિનેટલી ફોર ધ ક્વેશ્ચન એન્ડ આન્સર. હું એવું માનું છું કે મારે જે કહેવું હતું તે મેં છૂટે મને તમને કહી દીધું છે. આશા રાખું છું કે આપણે સૌ આવતીકાલના એવા શિક્ષકો થઈએ કે નિવૃત્ત થઈ જઈએ, શિક્ષકનો વ્યવસાય છોડી દઈએ સાહેબ, પણ છતાં આપણા વ્યવહારમાં તો પેલો શિક્ષક ક્યાં પેલો હોય. મારા ને તમારા સૌની અંદર રહેલા એ શિક્ષકને જગાડવા માટે આપણે જીનિયસ ગ્રુપનો અને ડીવી સરનો હું અહોભાવ વ્યક્ત કરું છું, અને તમારા સૌના પ્રશ્ન માટે તેઓને વિનંતી કરું છું. સો નાઇસ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ. અદ્ભુત સર, ખૂબ જ અસ્ખલિત અને એટલું બધું કન્વિન્સિંગ. વન્સ એ ટીચર ઓલવેઝ એ ટીચર, ખૂબ સારી વાત કરી આપે. ગુરુદયાલ મલ્લિકના કોર્ટથી શરૂ કરી આપણે બેંક ઓફ બરોડામાં કેશિયર હતા, અને આપનો જે અનુભવ હતો એની વાત કરી આપે. આપણે વાત કરી પાશ્ચાત્ય સંસ્કૃતિ ની સાથે ભારતીય સંસ્કૃતિનું તત્વદર્શન, ઈ બે નો જેને અનુસંધાન કર્યું એ રાધાકૃષ્ણનજીની વાત કરી આપે. શેરડીના રસવાળાની વાત કરી કે 6 રોડને 6 રોડ પર જવું હોય તો શેરડીના રસવાળાને આપણે પૂછવું પડે. સ્ટ્રગલ થી સક્સેસ ની આપણે વાત કરી, માણસને માણસ તરીકે સ્વીકારવાની વાત કરી વિવેકાનંદજી અને રાધાકૃષ્ણન બે વચ્ચેનો જે ફક્ત એમના કપડાનો તફાવત એની વાત કરી કે ભગવો અને સફેદ કલર એ જ ફક્ત તફાવત હતો, બાકી બેઉનું તત્વ દર્શન, બેઉનું તત્વ ચિંતન અને બેઉનું વેદ વેદાંતનું જે જ્ઞાન હતું એ ખરેખર એક સરખું જ હતું. આપણે વાત કરી કે વાય શિક્ષક દિનની ઉજવણી શું કામ, એ આપણે એ પ્રસંગની વાત કરી. આપણે વાત કરી એની સફળતા માટે શિક્ષકત્વ અનિવાર્ય, એ ખૂબ જ સરસ વાત કરી. ખૂબ જ એક આપણે જેને એક સિગ્નેચર સ્ટેટમેન્ટ કહી શકાય,
કે સફળતા માટે શિક્ષકત્વ એ ખૂબ જ જરૂરી છે, ખૂબ જ સારી વાત કરી. વિવેકાનંદ, ગાંધી, ટાગોર, વલ્લભભાઈ, વિનોબા, અરવિંદ, ઓશો એ ખરેખર સ્કૂલમાં શિક્ષક ના હતા તો પણ એ ખરેખર લાઈફ ટાઈમ શિક્ષક. એ આપણે વાત કરી, પૂરું વાત કરી. વિનોબાજીની થિયરી શું હતી, બરાબર, મોટાથી નાના અને સિમ્પલથી કોમ્પ્લેક્સ એ કન્સેપ્ટની વાત બહુ સારી રીતે આપણે સમજાવી. ટીચર શુડ બી ક્વેશ્ચનેબલ, નોલેજેબલ એન્ડ કમ્ફર્ટેબલ, એ વાત આપણે કરી. મનુષ્ય યત્ન ઈશ્વર ઈચ્છા, એક સરસ આપણે એક તત્વજ્ઞાનની વાત કરી. ફણસ ના એક ફળ નો દાખલો આપી અને આપણે વાત કરી, તેને મુંજીતાની વાત કરી. આપણે વાત કરી રખુબા વિનોબા ભાવે ના મધર માતાશ્રીની, કે જે કયા પ્રકારે એ ભણેલા ના હતા તો પણ એને કયા પ્રકારે પોતાના બાળકોની શિક્ષણ આપ્યું એની વાત કરી. દાઉદભાઈ ને યાદ કર્યા આપણે, પ્રતાપભાઈ ને યાદ કર્યા, લોકભારતી સોણસરાની, અરુણભાઈ ની વાત કરી આપણે, મનુભાઈ પંચોલી ની વાત કરી. ખૂબ જ અસ્ખલિત ભાષામાં લગભગ 60 થી 62 મિનિટ આપણે વાય વન્સ એ ટીચર ઓલવેઝ એ ટીચર ખૂબ જ સરસ રીતે કન્વિન્સિંગ રીતે આપણે વાત કરી. ખૂબ ખૂબ આભાર સર. ખૂબ જ સરસ એક નાનકડી ગુજરાતની કવિતા છે, હું એને શોર્ટમાં કહી દઈશ. નથી બ્રહ્મ, નથી વિષ્ણુ, નથી શિવો, નથી બ્રહ્મ, નથી વિષ્ણુ, નથી શિવો, અમે તો સારા જીવ ભાઈ શિક્ષક છીએ. અમે તો સારા જીવ ફક્ત ભાઈ શિક્ષક છીએ. જિંદગી નીચો વાય આંખો ભીંજાય, જિંદગી નીચો વાય આંખો ભીંજાય, સંબંધોનું કેવું અદભુત ગણિત સર્જાય, ભાઈ શિક્ષક છીએ. મારે તો નિત્ય પ્રશ્નનો નિત્ય જવાબ, મારે તો નિત્ય પ્રશ્નનો નિત્ય જવાબ, પેન પેન્સિલ અને પુસ્તક એ જ મારો રૂવાબ, પેન પેન્સિલ અને પુસ્તક એ જ મારો રૂવાબ. દુનિયાથી લાગે સાવ અલગ, દુનિયાથી લાગે સાવ અલગ, છતાં તરબતર લાગણી ઓથી લગોલગ, ભાઈ શિક્ષક છીએ, ભાઈ અમે શિક્ષક છીએ. તો આપણે જે આજ વાત કરી કે જે ખરેખર લાગણીથી તરબતર છે, જે ખરેખર જેની પાસે જ્ઞાન છે, જે ખરેખર બીજાની જે લાગણીને સમજી શકે, બીજાની વિચારોને સમજી શકે, જે ખુલ્લા મનથી જીવી શકે, એ જ સાચો શિક્ષક. ખૂબ જ સરસ વાત કરી. પ્રશ્નો ઘણા છે આપણી વચ્ચે, ખાસ કરીને યજ્ઞેશભાઈ દરિયા અમારા સંસ્કૃતના શિક્ષક છે સર, એ આપને ખરેખર આપ જ્યારે ગુજરાત વિદ્યાપીઠની મુલાકાતે ગયા હતા અને ત્યારનો આપનો જે વિડીયો હતો એ વિડીયોમાંથી એ હું ખૂબ જ શીખ્યો છું એવી એમને વાત કરી છે. ઉપરાંત એમને પણ વાત કરી કે વર્ગખંડમાં હાસ્યરસ માટે રમણભાઈ નીલકંઠ વિનોદ ભટ્ટ એ એમના માટે ખરેખર પ્રખ્યાત હતા. એ જ રીતે એમને ખરેખર સુંદર વાત કરી કે હંમેશા નાનાભાઈ ભટ્ટ પાસેથી જ દર્શક મનુભાઈ પંચોલી એ ઘડાયા હતા. આવી ઘણી વાતો યજ્ઞેશભાઈ તરૈયા એ આપના વિશે અને આપને અનુબોધના આપવા માટે કરી છે. ત્યારે પ્રશ્નો છે સર. શૈલેષભાઈ જાની, ગીતાંજલિ સ્કૂલ, ગીતાંજલિ કોલેજીસ ના જે સંસ્થાપક છે, જે મેનેજિંગ ટ્રસ્ટી છે, એમના ઘણા પ્રશ્નો છે. વર્તમાન શિક્ષણના પ્રવાહો ને આપ સમજો પણ છો અને જાણો પણ છો, છતાં પરિવર્તનના પ્રયાસ કેમ નથી કરતા? વર્તમાન શિક્ષણના પ્રવાહોને આપ જાણો પણ છો, સમજો પણ છો, છતાં પરિવર્તનના પ્રયાસો કેમ નથી કરતા? બીજો જ એમનો પ્રશ્ન, 2-3 પ્રશ્ન છે સર આપનો કેવું, એટલે આપણે એમના બધા પ્રશ્નોને આપણે ન્યાય આપી શકી. આપણે શિક્ષણને ધર્મ તરીકે અનેક વખત માં મૂલવ્યું છે, આ ઉમદા ધર્મને રાજકારણથી દૂર કેમ રાખી શકાયું નથી? એટલે શિક્ષણમાં રાજકારણ કે રાજકારણમાં શિક્ષણ એમની વાત કરી છે. તો સર અત્યારે ટીચર્સ સ્વતંત્ર માનસિકતાથી કામ કરી શકતા નથી, શું કારણ છે? અત્યારે શિક્ષકો સ્વતંત્ર માનસિકતાથી કામ કરી શકતા નથી, શું કારણ છે? આવા 3 પ્રશ્નો છે શૈલેષભાઈ જાનીના સર. શૈલેષભાઈ ને જય ગુરુદત્ત કહીને હું મારી વાત શરૂ કરું. પહેલો પ્રશ્ન તો મને સીધો લાગુ પડતો પ્રશ્ન છે, એટલે એનો હું જવાબ એવો આપું કે તમે જાણો છો છતાં તેના પરિવર્તનના કોઈ પ્રયાસો કેમ નથી કરતા. બહુ જ સીધી અને સાદી રીતે તમને જવાબ આપું તો હું એમ માનું છું કે દરેક યુગમાં
દરેક જીવને એક નિશ્ચિત હોમવર્ક અપાયેલ હોય છે અને એ હોમવર્ક જ એ કરે એવી વ્યવસ્થા પણ ગોઠવાયેલી હોય છે. દાખલા તરીકે હું એમ કહું કે ડીવી સર સ્કૂલનું સંચાલન કરી શકે, હું સંચાલન ન કરી શકું. હું આ રીતે વ્યાખ્યાન આપી શકું અથવા તો કોઈને તમે સિલેબસ આપો તો સુંદર રીતે ગળે ઉતરે ભણાવી દઉં છું. દેટ મીન્સ અસ્તિત્વ એ મારું અને ડીવી સરનું વર્ક ડિફાઈન કરે. હું એમ શૈલેષ મેં હમણાં એક સુંદર મજાની વાત સાંભળી છે, તમે પણ સર્ચ કરીને સાંભળજો. ડોક્ટર આલોક પાંડે છે, oroma.org નામની યુટ્યુબ ચેનલ ઉપરથી. એમની પાસેથી એ મેં વાત જાણી કે તમને જે હોમવર્ક સોંપ્યું છે એના સિવાય તમે કોઈ બાબતોમાં જો હસ્તક્ષેપ કરો છો તો બે વસ્તુ બને છે. એક, તમે તે એચીવ નથી કરી શકતા, અને બીજું, તમે પોતે ફ્રસ્ટ્રેટ થાવ છો, એટલે તમે તમારું જે કામ કરવાનું છે એ પણ ધીમે ધીમે છોડતા જાઓ છો. હું માનું છું કે આ વાત ઉપરથી તમે સમજી શક્યા હશો કે પ્રયાસ નથી કરતો એવું નથી, હું પ્રયાસ કરું છું. ક્યાં કરું છું? મારી પાસે મારી કલમ છે, મારી પાસે મારી વાણી છે, મારી પાસે મારા વિચાર છે. જ્યાં જ્યારે જે જેવું લાગે ત્યાં ત્યારે તે તેવું કહ્યું, લખવું, સમજાવવું, દૃઢતાપૂર્વક કહેવું, કોઈના પ્રત્યેનો પૂર્વગ્રહ રાખ્યા વગર કહેવું, એ હું કામ સારી રીતે કરી રહ્યો છું. કેટલાક કામ વર્ષો પછી ઉભા હોય છે. આજે આપણે કહી શકીએ કે દર્શક દાદા કે નાના ભાઈ જે કરી ગયા એ પણ અત્યારે ઘસાઈ ગયેલી વસ્તુઓ છે, એને કોઈ સાચવવા તૈયાર નથી. મહાત્મા ગાંધીને તો આપણે ભૂલાવી દેવા માટેના પ્રયાસો ખાસ કરવા લાગ્યા છે. આનો અર્થ શું છે કે એ સમયનું કામ એનું હતું. અરે ગાંધીની ક્યાં વાત કરીએ સાહેબ, આપણે કૃષ્ણ અને રામ સામે પ્રશ્ન ઉભા કરીએ છીએ. તો એનો અર્થ એવો છે કે ડઝ ઇટ મીન એ કામ એને એ સમયે કરવાનું હતું, સોંપાયેલું એને કર્યું. રામનું કામ રામે કર્યું, રાવણનું કામ રાવણે કર્યું, લક્ષ્મણનું કામ લક્ષ્મણે કર્યું, ભરતનું કામ ભરતે કર્યું. દેવર એ સાઇન્ડ ટુ બી, એક બહુ સુંદર મજાનો આ શબ્દ પણ સમજવા જેવો છે કે આપણે જે કહીએ છીએ ટુ બી એબલ ટુ ડુ, કરવા માટેની ક્ષમતા હોવી, એ ટુ બી એબલ ટુ ડુ ઉપરથી જ આ શબ્દ આવ્યો. યુ આર એબલ ટુ ડુ ધીસ થિંગ, ડુ ઇટ. જે તમને એસાઇન્ડ નથી એની અંદર તમારો સમય શક્તિ વેડફીને તમે તમારું મૂળ કામ પણ બગાડી શકો એવું બને. હું વિચારના માધ્યમથી, વાણીના માધ્યમથી અને શક્ય બને ત્યાં આ પ્રકારની વાત સતત પ્રસરાવી રહીને મારું કામ કરું છું. તમારી અપેક્ષા મુજબનું કામ નથી કરી શકતો તે બદલ હું ક્ષમા યાચના સાથે ઈશ્વરને વિનંતી કરું છું કે શૈલેષભાઈનું સાંભળજે અને હું બરાબર કોન્ટ્રીબ્યુટ કરી શકું એવી જગ્યાએ તું મને મૂકજે તો હું શૈલેષભાઈ ઈચ્છે છે તે પણ ચોક્કસ કરીશ. આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન તમારો છે એ શિક્ષક કેટલો સ્વતંત્ર છે એ પ્રકારનો. શૈલેષભાઈ, હું માનું છું કે શિક્ષક ને કામ કરવું બહુ અઘરું છે, અત્યારમાં બહુ અઘરું છે. એનું એક મુખ્ય કારણ કે તમારો બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન બે ભેગો લઉં કે રાજકારણ ભારો ભાર. હમણાં મેં એક સુંદર મજાની ફોરેન કન્ટ્રીની નોટ વાંચી, એણે એમ કહ્યું કે યુએસએ ની અંદર પાંચમાંથી એક માણસ ટ્રમ્પની વાત કરે છે, પાંચમાંથી એક માણસ. પાકિસ્તાનની અંદર પાંચમાંથી ત્રણ માણસ ઇમરાન ખાનની વાત કરે છે, અને ભારતની અંદર પાંચમાંથી પાંચે પાંચ માણસ મોદીની વાત કરે છે. હું માનું છું કે એનો અર્થ એવો છે કે ભારતનું કોઈ એવું ક્ષેત્ર આપણે છોડ્યું નથી કે જેની અંદર આપણે રાજકારણ ન લઈ આવ્યા. રાજનીતિ આવવી જોઈએ, રાજકારણ ન આવવું જોઈએ. તો શું કરવું પડે? તમારી પાસે બે વિકલ્પ છે. કા મને ને તમને એટલી સુંદર મજાની સરકાર કે જે પોતાની સમજથી એમ કે સોરી, એજ્યુકેશન ઇઝ નોટ અવર કપ ઓફ ટી, યુ મેનેજ, બટ કીપ ઇન માઇન્ડ ધેટ 1 2 3 4 શુડ બી ડન, 1 2 3 4 શુડ નોટ બી ડન. આપેલો રસ્તો બહુ ક્લિયર, ડૂઝ એન્ડ ડોન્ટ્સ આપી દઈએ, રાઈટ? અને કા એવી સરકાર મને ને તમને મળે જે ફોરેન કન્ટ્રીઝમાં છે કે શિક્ષણ અમારી જવાબદારી છે,
स्वास्थ्य अमारी जवाबदारी छे। हूँ तमने एक सीधो प्रश्न पूछ, हूँ घणी वार घणी जग्याए कहूँ छूं, भारत माथी युवाधन भारत छोड़ीने जाय छे कई वात माटे? बे जो, एक अमारा पछीनी पेढीने सारू शिक्षण मळे, अने बे अमे मोटा थईए त्यारे अमारू स्वास्थ्यनी कोई काळजी ले, आना सिवाय कोई त्रीजी वात नथी साहेब, તપાસ કરજો। હવે આ બે વાત જો આપણે આપણે ત્યાં સ્થાયી કરી દઈએ તો હું તમને ગેરંટી મારીને કહું કે અમેરિકામાંથી 80% ગુજરાતીઓ ગુજરાતમાં આવવા તૈયાર, બટ ધે આર નોટ શ્યોર। એટલે પહેલું કારણ એ છે કે આપણે દરેક જગ્યાએ રાજકારણ ઘુસાડ્યું એટલે એમાંથી શિક્ષણ બાકાત રહે એવું મને આવતા 25-30 વર્ષ સુધી નથી લાગતું, એટલે મારી હયાતી સુધી મને દેખાતું નથી। તમે હજી નાના છો એટલે તમારી હયાતી સુધીમાં આવે એવી હું પ્રાર્થના। પણ ત્રીજો મુદ્દો હું ચોક્કસ કહું સાહેબ કે શિક્ષક સ્વતંત્ર નથી એ વાત સાથે હું સંમત નથી। કેમ નથી સર? હું તમને બહુ વ્યાપક રીતે કહું કે શૈલેષભાઈ તમારી કોલેજમાં હું અધ્યાપક છું કે ડીવી સરની કોલેજમાં હું અધ્યાપક છું, બરાબર છે, મારે ડીવી સર અને તમે કહો છો એમ કામ કરવાનું છે, પણ વન્સ આઈ એન્ટર માય ક્લાસરૂમ એ ક્લાસરૂમ નો બાદશાહ હું છું સાહેબ, ડીવી સર નથી, શૈલેષ જાની નથી, મારે શું ભણાવવું, ક્વોલિટેટિવ સી ઇનપુટ આપવો, કેટલા હૃદય સુધી પહોંચી જવું, એ 35-45-50 મિનિટમાં તો એનો હું સરતાજ છું, સરતાજ। અને એ તો મારી પાસે એવું છે કે હું હિપ્નોટાઇઝ કરીને બહાર નીકળી જાઉં, એટલે બહાર નીકળું ત્યારે છોકરાઓ મારી પાછળ હોય, મારા સંચાલકની પાછળ ન હોય, આ ફ્રીડમ હજી આ દેશમાં પણ જૂટવાનું નથી। અને એને હું આવતીકાલ સારપ વાળી હોવાની નિશાની ગણું છું। હું માનું છું કે શિક્ષક એક ટીચર, મને ને તમે યાદ કરો છો, હું તો આજે શરૂઆતમાં જ આપણા બધા લિસનર ટીચરને કહેવાનો હતો કે તમે 2 મિનિટ યાદ કરો આંખ બંધ કરીને કે તમારા જીવનના બેસ્ટ ટીચર કોણ। સાહેબ મારી પાસે વિનોબાજીનો એક પત્ર છે જેમાં વિનોબાજીએ પહેલું વાક્ય લખ્યું છે કે અત્યારનું શિક્ષણ ખાડે ગયું છે। તો જો વિનોબાજી વખતે ખાડે ગયું હોય તો અત્યારે આપણે ક્યાં કહેવાની જરૂર છે સાહેબ? મેકોલેને મરી ગઈ એટલા વર્ષ થયા છે, ત્યાં મેકોલેને આપણે છોડવા તૈયાર, કોરોનામાં મરી જાય એને હાથ ઝાલવા તૈયાર નથી, પણ મેકોલે મરી ગયો છે તો છોડવા તૈયાર નથી। આપણી શિક્ષણ નીતિ આવી તો એમાંય મેકોલેનું પૂછડું પકડી લીધું છે। એનો અર્થ એવો છે કે આપણે લોકોએ કોઈને કોઈ પૂછડા પકડીને જીવનારા માણસો છીએ સાહેબ, આપણે આપણું પૂછડું પકડવું, યાદ એ રાખવાનું છે, આપણે હનુમાનજીના ભક્ત ખરા પણ હનુમાનજીનું પૂછડું પકડ્યા કરીએ છીએ। હનુમાન એમ કે છે તારું પૂછડું બનાવ એના ઉપર કૂદકા માર, મારા આધારે કઈ નહીં થાય। મોટા શિક્ષક એ છે સાહેબ, શિક્ષક મોટો હનુમાનજી છે જે વર્ગખંડમાં જાય, તમે કલ્પના કરો, હું હનુમાનજીનો વચ્ચે નથી લે એવો, આ ખાસ કરીને આવ્યું છે સાહેબ, કેટલી વિપત્તિઓ હતી, ક્યાં પહોંચવાનું હતું એ, છતાં હી કુડ ડુ હિઝ જોબ વેરી વેલ, કેમ કર્યું? શિક્ષક નું કામ હનુમાન જેવું છે સાહેબ, એને ઉડવાની છૂટ છે, ક્લાસરૂમમાં ગયો પછી શું, આ પ્રોએક્ટિવલી, આઈ ડોન્ટ સે રીએક્ટિવલી, આઈ ઓલવેઝ સે પ્રોએક્ટિવલી, એન્ગેજ કરો તમારી જાતને, ટેકનોલોજીના બાદશાહ બનો, નાનામાં નાની વાત રજૂ કરો, નવી વાત લઈને મુકતા રહો, રોજ વિદ્યાર્થીને એમ લાગવું જોઈએ કે આ ટીચર ના આવ્યા તો આજે મજા નહીં આવે, એ તો તમારા હાથમાં છે ને સર, એ તો તમારા હાથમાં છે। કદાચ એવું બને કે બહુ આવું થાય સર તો આપણને સુપિરિયોરિટી કોમ્પ્લેક્સમાં કોઈ વ્યક્તિ એમ કે આવું નહીં કરો, મારો અનુભવ છે, મેં અનુભવ્યું છે યુનિવર્સિટીમાં કોલેજમાં, કશો વાંધો નહીં સર, એનું કામ કરે છે, ધેટ ડઝન્ટ મીન કે મારે મારું કામ છોડી દે, ભલો ભલાઈ ન મૂકે રે, એ આપણી ભલાઈ, ભલાઈ એટલે આપણું શિક્ષક, હા પણ એના માટે મારે ખૂબ વાંચવું પડે, મારામાં ખૂબ ઉમેરતા રહેવું પડે, મારા લેસન્સ ને અપ ટુ ડેટ મોર ધેન રિક્વાયર્ડ તૈયાર કરીને જવું પડે, આ બધું મારે કરવું પડે, એ કરવામાં શિક્ષકોને જો તકલીફ પડે તો પછી ભાગ્ય વિદ્યાર્થીઓ। સર આપે ખૂબ જ સરસ વાત કરી આપે કે શિક્ષણમાં રાજકારણ કેટલી હદ સુધી હોવું જોઈએ અથવા કેટલું ના હોવું જોઈએ અને રાજકારણમાં શિક્ષણ કેટલું હોવું જોઈએ। આપણે શિક્ષકની વાત કરી કે ક્લાસરૂમમાં જાય એટલે તો એ ક્લાસરૂમનો બાદશાહ છે, ચાણક્ય બહુ સારી વાત કરે છે કે મેં શિક્ષક હું યદી મેરી શિક્ષા મેં સામર્થ્ય હૈ, મેં શિક્ષક હું યદી મેરી શિક્ષા મેં સામર્થ્ય હૈ,
तो अपना पोषण करने वाले सम्राटों का निर्माण मैं स्वयं ही कर लूंगा। तो मैं अपने अपना पोषण करने वाले सम्राटों का निर्माण मैं खुद ही कर लूंगा। लेकिन मारी शिक्षा में इतनी ताकत छे के मारे कोई नहीं जरूर नहीं। बराबर अब चाणक्य कहे छे तेरे सर आपे शिक्षा नीति की बात करी हम नवी शिक्षण नीति की जे बात करी जे नेशनल एजुकेशन पॉलिसी तो हितेश शाह छे सुरेंद्रनगर थी चार्टर्ड एकाउंटेंट छे हमारा फी डेक्युरिटी कमिटी ना खूब ज सीनियर मेंबर छे हमारा मोटा भाई जेवा छे એમનો ખાસ વાત છે કે પ્લીઝ શેર યોર વ્યુઝ ઓન ચેન્જીસ રિક્વાયર્ડ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ન્યુ એજ્યુકેશન પોલિસી. વેલકમ શાહ સર, આઈ એમ વેરી હેપી ધેટ યુ આર ટેકિંગ કીન ઇન્ટરેસ્ટ ઇન સચ ડિસ્કોર્સિસ. આઈ એમ વેરી હેપી ટુ સી ધીસ. સી માય આઈડિયાઝ આર વેરી ક્લિયર. આઈ વુડ લાઈક ટુ સે થ્રી પોઈન્ટ્સ ઇન કેસ ઓફ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020. નંબર વન, so far as the policy draft is concerned, it is full of good things, it is full of new things, and it is full of some great changes. Number one. Number two, so far as the implementation aspect of all these goods, all these best things are concerned, the policy is silent. And number three, it is very difficult task for any of the government in India up to next 50 years to implement or to see some changes. I would not like to blame the government. I am definitely ready to say that round about 50 to 60% the government will definitely start work for it. But at the same time, the complexity of Indian culture, the big span of population of India, from very small place in rural area to the metro, it is a difficult task to implement some of the changes which are suggested. These are the nutshell three points. I may give you one illustration. In case of Matru Bhasha ma Prathmik Shiksha, bauj bauj sundar majani vaat chhe, bauj jaruri vaat chhe. જે આપણા ઘણા બધા લોકોએ કહ્યું ને આપણે સમજવા જ તૈયાર નથી. પેરેન્ટ્સ આર નોટ રેડી ટુ અન્ડરસ્ટેન્ડ કે માતૃભાષામાં પાયો ઘડાયા પછી મહાત્મા ગાંધી, વિનોબા ભાવે, અમર્ત્ય સેન થી માંડીને બોલો એટલા માણસો માસ્ટર બન્યા છે. આ સ્વીકારવા કોઈ તૈયાર નથી. એન્ડ ધ ન્યુ નેશનલ એજ્યુકેશન પોલિસી ઇન્ટેન્ડ્સ ટુ સ્ટાર્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઇન અવર મધર ટંગ, બટ ઇટ ઇઝ સો ડિફિકલ્ટ. વાય ડિફિકલ્ટ? Number one, in a country like India, a democratic country, you cannot impose any idea in any of the Indian people. Tame na kari shako koi upar. Bijo muddo. Bharat evo desh chhe ke jyan mare ek vistar ma nathi revan. Say for an example, I am IAS officer and I am staying at Gandhinagar right now. And my wife is pregnant and my child has already taken birth in 2 years and he will go to the school, any school of the Gujarat, and he will learn everything in mother tongues up to standard first or second or third, and then I am transferred to West Bengal. Give me the alternate. Is it possible? No. You should not understand that I am giving the illustration of IAS. No, India, Gujarat especially, and India itself is a metro group of people in each of the state. You take UP, you take West Bengal, you take any of the place in India, tamne ava ghana loko jova malshe. Eno alternative shu karishu aapne? Right? At the same time, when all English medium schools running in India, more than 71% English schools ma apna balko bhane chhe. એવું આપણો ગવર્નમેન્ટ ડેટા કહે છે. તો એ ગવર્નમેન્ટ ડેટા જે કહે છે એ બધાને આપણે ક્યાં મૂકીશું, ક્યારથી ઇમ્પ્લિમેન્ટ કરીશું, એનું શું કરીશું? આ મોટો મુદ્દો છે. અને આઈ એમ વેરી સોરી ટુ કોટ, મને ગમતું નથી, પણ અનફોર્ચ્યુનેટલી પાર્ટ, આના પહેલા જે શૈલેષભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે રાજકારણ અને શિક્ષણ, અનફોર્ચ્યુનેટલી આપણા શિક્ષણની અંદર એટલો બધો સ્ટેક હોલ્ડર રાજકારણીઓનો છે કે આ પોલિસીને જો મને કહેવામાં આવે કે ઇમ્પ્લિમેન્ટ કરો તો મારે
અર્જુનની જેમ કૃષ્ણ સામે ઉભા રહીને કેવું પડે કે મામ કહા પાંડવાશ્ચૈવ કિમ કરંત ધનંજય, હું શું કરું છું, હા મેં બધા એવા જ ઉભા છે, મારો કાકો છે, મારો મામો છે. દેટ ઇઝ ધ ડિફિકલ્ટ. એટલે ઇન નટશેલ, ન્યુ નેશનલ એજ્યુકેશન પોલિસી એ બહુ સ્વપ્નદ્રષ્ટાની પોલિસી, બહુ આદર્શની પોલિસી. વેદાંત વાંચો ને તમને ખૂબ મજા આવે, પણ વેદાંતના બે કલાક પછી બહાર નીકળો એટલે એમ થાય કે આમાં કેટલું ગયું અંદર. એ જે પ્રશ્ન થાય એવો આમાં પ્રશ્ન છે. આઈ થિંક ઇટ ઇઝ ઇનફ. થેન્ક યુ સર ફોર યોર કાઇન્ડ ઇન્ટરેસ્ટ. સર આપણે બહુ સારી વાત કરી કે કોઈ એક બહુ સારું કીધું છે કે એજ્યુકેશન ઇઝ નોટ ધ ફિલિંગ ઓફ અ પેલ, એજ્યુકેશન ઇઝ નોટ ધ ફિલિંગ ઓફ અ પેલ બટ ઇટ ઇઝ લાઇટિંગ ઓફ અ ફાયર. ઇઝ લાઇટિંગ ઓફ અ ફાયર એટલે એક લોકોમાં બર્નિંગ ડિઝાયર શિક્ષણ માટેની ઊભી કરવી એ ખરેખર શિક્ષણનું કામ છે. સર આપણી વચ્ચે પરાગ સર છે, કેનેડાથી છે. વોટ શુડ બી ધ રોલ ઓફ ટીચર in social change and political development? What should be the role of teacher in social change and political development? Thank you, very good question. I personally understand to enrich the teacher in all aspect is the first contribution of for the social change. The teacher will have to change himself, herself, in kind of upliftment of the knowledge, number one, enrichment in the technological support and dissemination of the knowledge. That is a very good matter for social change. I do not understand that, I don't agree that a teacher must come out of the school and class and go for the social reforms and everything. No, but where you are and when it is possible, give a message for social change to the next generation. They are your word of mouth. They are your word of mouth. And out of your good student group, I am sure you will develop such good things that will go for a social change, not in a near future, maybe after 15 to 20 years. Say for an example, hu sadhu udaharan aapu sir. Being a teacher, I should implement, I should say, કે મારા ઘરની અંદર મારી બહેન સાથેનો વ્યવહાર કેવો હોય, મારી બહેનને કોઈ પ્રકારનો ભેદ સહન ન કરવો પડતો હોય. આઈ કેન વેરી વેલ પાસ ઓન અ મેસેજ ટુ માય સ્ટુડન્ટ ધેટ સી ટુ ઇટ, ધો યુ આર અ મેલ મેમ્બર, યુ આર અ બોય, સી ટુ ઇટ ધેટ સેમ રાઇટ્સ, એવરીથિંગ શુડ બી એલોટેડ ટુ યોર સિસ્ટર, રિસ્પેક્ટ ટુ યોર મધર. You can very well, very, very, very politely tell your father that, Daddy, please be calm while talking with my mother. A social change છે સર, શિક્ષક આજ કરી શકે કે જે પોતાના વિદ્યાર્થીને કહે. આપણે ત્યાં સામાજિક સ્તર બગડ્યું છે એનું કારણ એ છે સર કે આપણું સામાજિક સ્તર બહુ નબળું, કૌટુંબિક સ્તર બહુ નીચું ગયું છે. આપણા કુટુંબો ભાંગ્યા છે ને એટલે સમાજ ભાંગ્યો છે. આપણને રામાયણ જોવાની મજા એટલે આવે છે કે એમાંનું કાંઈ અત્યારે નથી, એટલે આપણને એમ લાગે છે કે આ કેટલું સરસ છે, કંઈ નથી માટે સારું લાગે. ફિલ્મ જોવાની એટલે જ મજા આવે, જિંદગીમાં જે ન જોવા મળે તે સામે પડતે દેખાય એટલે આપણને ફિલ્મ સારી લાગે. ઇફ યુ આર વેરી શ્યોર કે ફેમિલીને જો સ્ટ્રેન્થન કરીશું દેન ઇટ વિલ રિફ્લેક્ટ ઇન ધ સોસાયટી, નોટ ટુડે બટ ટુમોરો. So far as the political change is concerned, I am doubtful in case of India, the role of teacher. But let me tell you, that role of teacher is very clear. Some of the teachers have already started in Gujarat also to say no where they are supposed to say no. Very politely. અહીંયા આપણને ગાંધી કામ લાગે સાહેબ, અહીંયા બહુ ગાંધી, સવિનય કાનૂન પણ વિનય સાથે, વિદ્રોહ સાથે નહીં, વિનય સાથે. સોરી આ અમારામાં નહીં આવે, અમે નહીં કરી શકીએ. આઈ હેવ સીન ધેટ નંબર ઓફ ટીચર્સ હેવ ગોન ટુ ધ હાઈકોર્ટ એન્ડ ચેલેન્જ ધ ડિસિશન ઓફ ધ ગવર્મેન્ટ. અનફોર્ચ્યુનેટલી ઇન અવર કન્ટ્રી વી શુડ ગેવ ફૂલ ઓનર એન્ડ ઓલ કાઇન્ડ ઓફ ઓનર ઇન્કલુડિંગ ફાઇનાન્શિયલ ઓનર ટુ ધ ટીચર ફર્સ્ટ એન્ડ ધેન એક્સપેક્ટ સમ ગુડ થિંગ્સ ફ્રોમ ધ ટીચર્સ. આ થવું જોઈએ, પણ એ કરવા માટે થઈને બે ચાર પાંચ બધા નહીં આવે,
બે ચાર પાંચ એની ધરપકડ થઈ જશે, આંગણવાડી કાર્યકરોની ધરપકડ થઈ ગઈ તો કઈ વાંધો, નો પ્રોબ્લેમ. એ સરકારનું કામ છે, સરકાર એમ કરે છે. ધેટ ડઝન્ટ મીન કે આપણે ઘરે બેસી જવું, શાંતિથી પોલાઇટલી એ કામ કરતા રહેવું જોઈએ. અને આવું કામ જેને કર્યું છે એને પોતાની આજુબાજુની સિસ્ટમ સુધારી છે. હું એવા તમને ગુજરાતમાંથી 15-20 શિક્ષકોના નામ આપી શકું એમ છું કે જેને સોશિયલ ચેન્જ કર્યો છે, જેને આજુબાજુની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોને પોતાનું બળ એટલું સુંદર બતાવ્યું છે કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છોડીને વિદ્યાર્થીઓ પોતાની સરકારી સ્કૂલ. સરકારે સમજતી નથી સર કે ટીચર્સને જો એમ્પાવર કરવામાં આવે તો એ શું પરિણામ લે. હા, આઈ એમ વેરી હેપી એન્ડ આઈ એમ વેરી હેપી ટુ કોટ કે નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે શિક્ષક પાસે કરવાનું જ કામ કરાવી શકાશે, એટલે કે અભ્યાસેતર કામ એની પાસે નહીં કરાવી શકાય. આઈ એમ નોટ અવેર રાઈટ નાઉ, મારી પાસે ડ્રાફ્ટ નથી, પણ મારા યુટ્યુબ વિડીયોમાં હું કોટ કરું છું કે આ પોઈન્ટ ઉપર આ લખેલું છે. શિક્ષકોને અનુકૂળ વાતાવરણ, એનરિચમેન્ટનું વાતાવરણ પૂરું પરવાનું દેર ઇઝ અ પ્રોવિઝન ઇન નેશનલ એજ્યુકેશન પોલિસી. ધેટ્સ વાય આઈ સેડ કે ખૂબ સારી વસ્તુઓ એમાં છે, પણ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થશે, બિકોઝ ગવર્મેન્ટ ઇઝ ગોઈંગ ટુ ધ હાઈકોર્ટ એન્ડ ધેન હાઈકોર્ટ ગીવ્સ એડવર્સ જજમેન્ટ, ગવર્મેન્ટ ગોઝ ટુ સુપ્રીમ કોર્ટ. મારી દ્રષ્ટિએ આ શરમજનક ઘટના છે, પણ હું એવું માનું છું કે એક્ટિવિસ્ટ થવાને બદલે કોઈ પણ દેશની ક્રાંતિ માટે થઈ બહુ સાયલન્ટ ક્રાંતિ કરતા રહેવું જોઈએ. આપણે ભગતસિંહની જેમ બોમ્બ ફેંકવાની જરૂર નથી, પણ આપણે ગાંધીની જેમ, વિનોબાની જેમ સતત સતત કોન્ટ્રીબ્યુટ કરતા રહીએ તો શાંતિથી પણ સ્વતંત્રતા મળે છે. બહુ સરસ સર, આપે સામાજિક અને રાજકીય ક્ષેત્રે જે પરિવર્તન લઈ આવવાના માટે રિવોલ્યુશન ની પણ ઇવોલ્યુશન ની જરૂર છે એવી આપણે વાત કરી. ગાંધીજી બહુ સારો કીધું છે કે બી ધ ચેન્જ વોટ યુ વોન્ટ ટુ સી ઇન અધર્સ. આપણે જે વાત કરી બી ધ ચેન્જ વોટ યુ વોન્ટ ટુ સી ઇન અધર્સ, સમય રાધાકૃષ્ણનજી એવું કહે છે બહુ સારું, સચ્ચા શિક્ષક વો હૈ જો હમે અપને લિયે સોચને મેં સહાયતા કરે. સચ્ચા શિક્ષક વો હૈ જો અપને લિયે સોચને મેં હમે સહાયતા કરે. એટલે આ બે એવા સિગ્નેચર કોટેશન્સ છે જે બહુ સરસ આપને રાજકીય અને સામાજિક ક્ષેત્રે આપણું શિક્ષકનું પ્રભુત્વ શું હોઈ શકે અને શિક્ષક કયા પ્રકારે એને ઇન્ફ્લુઅન્સ કરી શકે. આપણે જાણીએ છીએ કે શિક્ષક એક એવું સેગમેન્ટ છે સોસાયટીમાં કે જે સૌથી વધારે ઇન્ફ્લુઅન્સ છે, સૌથી વધારે, પણ આજે એને એટલું પાવરફુલ નથી રહેવા દીધું, એટલે એની ઇન્ફ્લુઅન્સ હોવા છતાં પણ એની ઇફેક્ટિવિટી એ પ્રમાણમાં ઘટતી જાય છે. આવી પરિસ્થિતિમાં હવે જ્યારે શિક્ષણમાં ટેકનોલોજીની વાત આવી છે સર, ત્યારે આવો જ પ્રશ્ન ફ્રાન્સથી છે પરવેશ કોટડિયાનો કે ભાઈ જ્યારે રોબોટ્સ ની વાત છે કે હવે શિક્ષણમાં રોબોટ્સ આપણે વાત કરીએ છીએ કે હવે રોબોટ્સ શિક્ષણ કરાવશે, ભણાવશે, આવી વાત છે, ત્યારે આના કોન્સિક્વન્સીસ છે એ એજ્યુકેશનમાં કેવા આવશે? આ ટેકનોલોજીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાત કરીએ આપણે તો એના કોન્સિક્વન્સીસ ઇમોશન્સ સેન્ટિમેન્ટ્સ ઇન રોબોટ્સ. જ્યારે વૈજ્ઞાનિકો અને ટેકનોલોજીસ્ટો રોબોટમાં પણ લાગણી અને સંવેગો ઉમેરી દેશે ત્યારે આપણે સામે પડકાર ઉભો થશે. રોબોટ ઇઝ અ રોબોટ, પણ આઈ વુડ નોટ લાઈક ટુ નિગ્લેક્ટ ધીસ ઇશ્યુ લાઈક ધેટ. વેરી ફ્રેન્કલી સ્પીકિંગ, આઈ એમ શ્યોર ધેટ ટેકનોલોજીકલ ચેન્જીસ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થિંક વેરી વેલ એન્ડ ઇન નંબર ઓફ યર્સ we will definitely get good benefits out of it. પણ અહીંયા ડીવી સર, આઈ વુડ લાઈક ટુ ડ્રો ટુ વર્ડ્સ, બે નાનકડા વર્ડ્સ તમારી સામે મૂકું. એક છે અપરાવિદ્યા અને એક પરાવિદ્યા, જે આપણે ત્યાં બહુ વપરાતા શબ્દો છે, વર્લ્ડ ઓફ ઓબ્જેક્ટ્સ અને વર્લ્ડ ઓફ સબ્જેક્ટ્સ. આ બે આપણે ત્યાં શાસ્ત્રોમાં આ બે ભાગ પડ્યા છે, વર્લ્ડ ઓફ ઓબ્જેક્ટ્સ અને વર્લ્ડ ઓફ સબ્જેક્ટ્સ. જ્યારે ઓબ્જેક્ટ્સમાં એવું કહેવાય છે ટુ થિંક, ટુ નો એન્ડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝ અપરાવિદ્યા, બટ ટુ પ્રિપેર ધ માઇન્ડ
इस पर। मने एवं लगे आर्टिफिशियल इंटेलिजेंस और रोबोटिक्स एंड एवरीथिंग कैन डेफिनेटली कम इन द फील्ड ऑफ पराविद्या बट इट इज वेरी डिफिकल्ट फॉर इट टू एंटर इन टू पराविद्या टू प्रिपेयर योर माइंड सी टू गिव इंफॉर्मेशन यू कैन गो टू गूगल यू कैन फाइंड नंबर ऑफ गुड वीडियोज यू कैन अटेंड द लेक्चर्स ऑफ ऑक्सफोर्ड यूनिवर्सिटी प्रोफेसर एवरीथिंग इज पॉसिबल बट दैट इज टू नो टू अंडरस्टैंड टू थिंक दैट्स ऑल But for reflection of all these things, that means preparing my mind depends upon myself. And I am sure that is a very difficult task for all of us. You know very well, my teachers know very well that we are working in three aspects, cognitive, affective, and psychomotor. Definitely cognitive can be captured by artificial intelligence and robotics and everything. Jnanatmak baat thai shakti. પણ વોટ અબાઉટ ભાવાત્મક એન્ડ ક્રિયાત્મક વોટ અબાઉટ ઇટ એન્ડ નેશનલ એજ્યુકેશન પોલિસી ગીવ્સ મોર એમ્ફેસિસ ઓન ધીસ અફેક્ટિવ ડોમેન એન્ડ સાયકોમોટર ડોમેન આપણે તો સ્કિલ ડેવલપમેન્ટની વાત ઉપર આવ્યા છીએ તો એની અંદર સી સર્વિસ પ્રોવાઈડર તરીકે રોબોટ્સ વિલ ડેફિનેટલી વર્ક ગુડ બટ સો ફાર એઝ ગિવિંગ દેટ સર્વિસ અપ ટુ અવર હાર્ટ વિલ બી અ ડિફિકલ્ટ ટાસ્ક એવું અત્યારની તકે મને લાગે છે. આ તો સમય જેમ જેમ કહેતો જશે એમ એમ વધુ આપણને ખ્યાલ આવશે, પણ એઝ ઓફ નાઉ આઈ પર્સનલી ફીલ વિજ્ઞાનની એક સુંદર વ્યાખ્યા છે દેવી સર, અને એ વિજ્ઞાનની સુંદર વ્યાખ્યા કહે છે કે આજે જે કરો છો તે કાલે વધુ સારું કેમ થાય તે વિચારવું, એનું નામ વિજ્ઞાન છે. આ વિચારવાનું તો આપણે જ કરવું પડશે સર. એ અટાણે કોઈ રોબોટ્સ તમને વિચારી દેશે તો એને ઇનપુટ આપણે આપવા પડશે. તમે કોમ્પ્યુટરની વાત કરો ત્યારે પણ યાદ રાખીએ છીએ, કોમ્પ્યુટર બધું જ કરી આપશે પણ તમે અંદર ઇનપુટ નાખશો પછી કરી, ઇનપુટ તમારે આપવું. યુ નો ઇટ વેરી વેલ. આ આ આ ટેકનોલોજીની મર્યાદા રહેવાની છે એવું મને લાગે છે. એટલે તમે એવું કહી શકો કે તમારે ચર્મચક્ષુનું કામ કદાચ રોબોટ કરશે, પણ જ્યાં સુધી આત્મદ્રષ્ટિની વાત છે કે આત્મચક્ષુનું કામ છે એ આપણે. યસ, કોઈ બહુ સાચી વાત કરી છે. ટીચિંગ કિડ્સ ટુ કાઉન્ટ ઇઝ ફાઇન, ટીચિંગ કિડ્સ ટુ કાઉન્ટ ઇઝ ફાઇન, બટ ટીચિંગ ધેમ વોટ કાઉન્ટ્સ. યસ, એટલે કોમ્પ્યુટર જે તમને કાઉન્ટિંગ શીખવાડી શકે, બટ વોટ કાઉન્ટ્સ ઇન યોર લાઈફ ધેટ કોમ્પ્યુટર કેન નોટ ટીચ, ધેટ રોબોટ્સ કેન નોટ ટીચ. એના માટે તો ટીચરની જરૂર પડે પડે ને પડે જ ને પડે. આપણામાં એમ કહેવાય છે કે પરણી ને વહુ આવે પછી એમ કહેવાય કે નીવડે વખાણ છે, રાઈટ? બધું સંસ્કારી કુટુંબ છે ને બધું ગુણવાન છે ને ધનવાન છે ને રૂપવાન છે ને બધું જાણ્યું, પણ આપણે ઘરે આવ્યા પછી નીવડે વખાણ છે. નેશનલ એજ્યુકેશન પોલિસી ભારતમાં આવેલી નવી પરણેલી કન્યા છે એ આપણે ઘરે આવીને નીવડે પછી એના વખાણ થાય એમ છે. બહુ સરસ વાત કરી, બરાબર છે. મારે એક નાનકડો વિડીયો 5 મિનિટનો છે, એ મારે બધા મિત્રોને ખાસ બતાવવો છે. એટલા માટે બતાવવો છે કે આઈ સ્ટાર્ટેડ વિથ ગુરુદયાલ મલિક્સ પોએટ્રી એન્ડ આઈ વુડ લાઈક ટુ એન્ડ માય વર્ડ્સ વિથ અ વેરી યુનિક વિડીયો. શિક્ષકની મૂલ્ય શું છે સર, આજે નહીં વર્ષો પછી પણ. અને અને હું એવું ડેફિનેટલી માનું છું કે એક જથ્થો વિદ્યાર્થીઓ તમને યાદ નહીં કરે, પણ એ આખા જથ્થામાંથી તમને 2-4 વિદ્યાર્થીઓ એવા ચોક્કસ યાદ કરશે. હું તો ત્યાં સુધી કહું છું સર કે તમે લાફો માર્યો હશે ને તો એને પણ યાદ કરીને કહેશે કે સર તમે લાફો ન માર્યો હોત ને તો હું આજે અહીંયા નહીં પહોંચ્યો. આ વાત હું એટલા માટે કહું છું, મારો અનુભવ છે. હું શિક્ષક હતો ત્યારે શારીરિક શિક્ષા ઉપર એટલો બધો બેન નહોતું, એટલે મેં એનો પ્રયોગ કર્યો છે. એટલે અત્યારે જે વોટ્સઅપમાં પેલો મેસેજ ફરે છે કે ત્યારે જો શારીરિક શિક્ષા ઉપર દંડ લેવામાં આવતો હોત તો આપણા તો અત્યારના બંગલા ને ખેતરો બધું જ વિદ્યાર્થીઓમાં વેચાઈ ગયું હોત, એટલી આપણે શિક્ષા કરેલી છે.
પણ હું તમને એવો એક વ્યક્તિ બતાવું છું કે જે વ્યક્તિ અત્યારે ટોચ ઉપર છે, વર્લ્ડ ની વાત કરે, એ પણ પોતાના વિડીયોમાં એક ટીચર ને યાદ કરે છે. અને એ ટીચર ને એમ કહે છે કે ફલાણા મેડમ તો મને બહુ નોટી બોય કહેતા હતા, બહુ નકામો કહેતા હતા. યુ વેર ધ ઓનલી ટીચર મૌલી અબ્રાહમ ટીચર, કે તમારે આજે 26 વર્ષે હાઈટ ઉપર પહોંચેલો માણસ એમને મળવા જાય છે. એ મારે ખાસ જ મેં હેતલ મેડમને વાત કરી હતી, ડિમ્પલ મેડમને, કે તમે એ મને હેલ્પ કરજો. એટલે આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ કે વી મે એન્ડ. આપણે ત્યાં હિન્દી ગુજરાતી, હું તમને ઉદાહરણ આપું યજ્ઞેશભાઈ, કે દક્ષિણ ગુજરાત ની અંદર ઇન્ટરનેશનલ સ્કૂલ છે, એવી 5 સ્કૂલ ની અમે મુલાકાત લીધી છે, જ્યાં 4 ભાષા ભણાવવામાં આવે છે, જેમાં ઇંગ્લિશ કમ્પલસરી છે, પછી તમને ચોઈસ આપવામાં આવે છે, અને એમાં 8 ભાષામાંથી તમારે 3 પસંદ કરવાની. એ 8 ની અંદર ગુજરાતી નથી, હિન્દી નથી, સંસ્કૃત પણ નથી. યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ ફ્યુચર ઓફ સંસ્કૃત ઇન અવર કન્ટ્રી. આઈ થિંક સમજદાર કોઈ ઇશારા કાપી. યસ સર, યસ સર. સેમ્બે ભરત ત્રિવેદી છે, કે જે ગુજરાત સ્ટ્રેટેજિકલ ફોબિયા is developed for studying in mother tongue, which has devastated knowledge system of new generation. That may be a perception. There is a word in English, to perceive, that means to look at your side. That may be a perception, but that is not the correct. We have research based results of the entire world. And I am very sorry to say that India is the only country where such question is being raised, that a phobia is there. India is the only country in the world where highest English medium lovers are there. You go to any of the countries who are already developed countries, you are already developed countries, they have already worked with the same. So I beg to differ with all regards. Thank you, sir. ગ્રેટ સર, એવો જ પ્રશ્ન છે. અત્યારે ટીચર્સ છે ઓનલાઈન ટીચિંગ કરાવે છે. આપણે જોયું છે કે છેલ્લા COVID-19 ના હિસાબે શિક્ષકો એ ઓનલાઈન ટીચિંગ કરાવે છે, ઓફલાઈન ટીચિંગ નથી. તો એવા સંજોગોમાં ખાસ કરીને ટીચર્સ માટે શું ચેલેન્જીસ, અને બીજું કે ખાસ કરીને જે સ્ટુડન્ટ્સના જે બિહેવિયર હોય, જે બિહેવિયરલ ચેન્જીસ સ્ટુડન્ટ્સના, એના ઉપર અત્યારની જે આ ઓનલાઈન, જે ભલે ફરજિયાત ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ છે આપણી, એની ઇમ્પેક્ટ શું આવી શકે? સર, એક ટીચર્સ માટે શું ચેલેન્જ, બીજું સ્ટુડન્ટ્સના જે બિહેવિયરલ ચેન્જીસ હોય, એમાં આ જે ખાસ કરીને ઓફલાઈન શિક્ષણ નથી, ક્લાસરૂમ શિક્ષણ નથી, તો એની ઇમ્પેક્ટ વિદ્યાર્થી ઉપર કયા પ્રકારે, શિક્ષક ઉપર કયા પ્રકારે? નંબર 1, સો ફાર એઝ ધ ટીચર્સ આર કન્સર્ન, વેરી ચેલેન્જેબલ ટાઈમ ધે આર ફેસિંગ રાઈટ નાઉ. આઈ મસ્ટ સે ધે આર ફેસિંગ વેરી ચેલેન્જેબલ ટાઈમ વિથ ઓલ કન્સ્ટ્રેન્ટ્સ ફ્રોમ ધ ગવર્મેન્ટ, ફ્રોમ ધ સોસાયટી, ઇવન ફ્રોમ ધ પેરેન્ટ્સ, even from technical support. They are not getting the Wi-Fi connection and everything. They are not expert in it. They are not supposed to be, because until now we have not worked for that. That's why we cannot blame teachers that they are not good. But at the same time, I must say that they they have a good chance to explore more and more. There are 2 basic words, sir, to explain and to explore. I understand કે ફેસ ટુ ફેસ એજ્યુકેશનમાં તમને એક્સપ્લેન કરવાનો ચાન્સ રહ્યો છે, અહીંયા તમને એક્સપ્લોર કરવાનો ચાન્સ, એન્ડ ઇટ ઇઝ અ વેરી ગુડ ચાન્સ. શા માટે, તમે જો ફેસ ટુ ફેસ ભણાવતા હોત, ઓફલાઈન ભણાવતા હોત, તો કદાચ એક્સપ્લોર કરવાની જાજી જરૂર ન પડે. એ જ ટેક્સ્ટ બુક ને એ જ વિદ્યાર્થીઓ, એ જ ધમાલ, એ જ આપણી નોટબુક વગેરે વગેરે વગેરે. અત્યારે તો એવો સમય ચાલ્યો સાહેબ કે ઘણા લોકો કેટલા બધા ટૂલ ડેવલપ કરવા માંડ્યા, પોતાને વિડીયોઝ ડેવલપમેન્ટ કરવા લાગ્યા, એમાં સુધારો પણ કરવા લાગ્યા. સરકાર દ્વારા કેટલી ચેનલો ઉપર વાત મુકાવા માંડી. એટલે એ મારી દ્રષ્ટિએ, સો ફાર એઝ ધ ટીચર્સ આર કન્સર્ન, ધો ઇટ ઇઝ અ ચેલેન્જેબલ ટાઈમ, ઇટ ઇઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ટુ એક્સપ્લોર એન્ડ એડ ન્યુ થિંગ્સ ઇન યોર સેલ્ફ. સો ફાર એઝ ધ સ્ટુડન્ટ્સ આર કન્સર્ન, દે આર નોટ એટ ઇઝ વિથ ઓનલાઈન એજ્યુકેશન. આઈ મસ્ટ સે દે આર નોટ એટ ઇઝ. સો ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટાઈમ. We talk a lot, but we have not worked at the ground reality. I may tell you, sir, that more than 1,18,000
places in India are without net connection today. Government of India site says 31% જેટલા population પાસે આજે પણ મોબાઈલ નથી. તો એ શું કરશે? બીબીસી દ્વારા બનાવેલા એવા વિડીયો આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતમાં, કે જેમાં વિદ્યાર્થીઓ ઝાડ ઉપર ચડીને, પર્વત ઉપર ચડીને નેટ કનેક્શન મેળવવા માટે હેરાન થઈ રહ્યા છે. ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. ગરીબ વિદ્યાર્થીઓ છે સાહેબ, છાત્રાલયમાં ભણનારા વિદ્યાર્થીઓનું તો આપણે હજી વિચાર્યું જ નથી. એ તો છાત્રાલયે જવાબ લાગ્યા હોત ને તો જ ભણી શક્યા, એ તો કશું કરતા જ નથી. એટલે એ બહુ મોટો ઇમ્પેક્ટ એના ઉપર પડવાનો છે. પણ મને એવું લાગે છે કે આ ટાઈમ બીઈંગ છે, આ ટાઈમ બીઈંગ છે. બાય ગોડ ગ્રેસ ડિસેમ્બર પછીથી આપણે સ્કૂલિંગ શરૂ કરી શકીશું, અને હું એવી આશા અપેક્ષા પણ રાખું છું કે આપણે સૌએ ડિસેમ્બરમાં સ્કૂલ ચાલુ થાય પછી મે ના વેકેશનની અપેક્ષા રાખ્યા વગર, કોઈ પણ પ્રકારની રજાઓની અપેક્ષા રાખ્યા વગર લાગી જવું પડશે. ગયું તે ગયું, કુદરતને અર્પણ કર્યું, પણ હવે જે સમય મળે એ આપણો છે એમ માનીને આપણે ફાસ્ટ ફોરવર્ડમાં વિડીયો ફેરવી નાખવા ટેવાયેલા છીએ, એમ આપણી જાતને ફાસ્ટ ફોરવર્ડમાં ફેરવવી પડશે. આજની તારીખે તો ઇમ્પેક્ટ નથી સારો વિદ્યાર્થીઓ માટે, એવું ચોક્કસ લાગે છે. દે આર નોટ હેપી વિથ ઇટ. એનું કારણ સ્કૂલિંગ, સો ફાર ઇઝ ધ સ્કૂલિંગ ઇઝ કન્સર્ન. આપણા દેશમાં તો કોલેજનું એવું છે કે ત્યાં ભણવા કરતા એકબીજાને મળવા માટે જ લોકો જતા હોય છે. અમદાવાદની અંદર ક્લાસ વન ગણાતી કોલેજોની 12 જેટલી સંખ્યા હોય છે, એનાથી 10% ક્લાસમાં નથી. અને ડીવી સર ને શૈલેષભાઈને ખ્યાલ છે કે હું તો હસવામાં ઘણી વાર કહું છું કે યુજીસી એ પર ક્લાસ 150ની સંખ્યા એટલે જ રાખી છે. એને ખબર છે કે સંખ્યા રાખવામાં વાંધો નથી, અંદર તો 15 જ આવવાના હોય, એટલે એને કોઈ એને કોઈ ફરક નથી પડતો. પણ સ્કૂલિંગ વાળા સ્ટુડન્ટ આર નોટ હેપી. એ લોકો શેરીમાં રમી નથી શકતા, શેરીમાં પણ એને કોરોના ભય લાગે છે, મમ્મી પપ્પા સાથે વર્તી નથી શકતા, દાદા દાદીને જઈને ખોળામાં બેસી નથી શકતા. એટલે મારી દ્રષ્ટિએ એની હાલત તો અત્યારે ન બોલાય કે ન સહેવાય એવી છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એટલીસ્ટ એ બાળકો માટે થઈને, હે ભગવાન શ્રી કૃષ્ણ, તમે કોરોનાને લઈને પાછા ફરો. સર, આપણી વચ્ચે પુષ્કરભાઈ રાવલ છે, તપોવન સ્કૂલ, પુષ્કર રાવલ તપોવન સ્કૂલ. સર, એમનું ખાસ પ્રશ્ન છે, શિક્ષકનું સન્માન જળવાય તે માટેના પ્રયત્નો અત્યારે પૂરતા પ્રમાણમાં થાય છે ખરા? શિક્ષકના સેલ્ફ રિસ્પેક્ટ માટેના પ્રયત્નો પૂરા થાય છે ખરા? આ પ્રશ્ન હું બે રીતે જવાબ આપું. પહેલો પ્રશ્નનો જવાબ એવી રીતે આપું કે શિક્ષકનું માન જળવાય એવી અપેક્ષાઓ ન રાખીએ આપણે. એટલા માટે કે કોઈ આપણને માન આપે કે સન્માન આપે તો એ તો હિણપત છે, એ તો નાનપ છે. મારો પોતાનો ઓરા એવો હોવા જોઈએ, મારી હાજરી એવી હોવી જોઈએ કે જેને લઈને હાજરીની નોંધ લેવું. આપેલો પ્રશ્ન છે, હું અગાઉ પણ કહી ગયો, વી નીડ ટુ એનરીચ અવર સેલ્ફ ઇન સચ અ લેવલ, એટ સચ અ લેવલ દેટ ઇફ નો વન ગીવ્સ એની કાઇન્ડ ઓફ ઓનર, વી આર ઓનર્ડ બાય અવર ઓન સેલ્ફ. આજનો એક કલાક કે અત્યારના બે કલાક હું પૂરા કરીને ડીવી સર પાસેથી નીકળું, પછી મને સામા ફીડબેકની રાહ જોવાની જરૂર નથી. મને એમ લાગે કે આ 130 મિનિટમાં હું ભર્યો ભર્યો થઈ ગયો તો એ મારું સન્માન છે. કોઈએ કર્યું કે નહીં કર્યું કોઈ ચિંતા નહીં, આઈ માય સેલ્ફ, હું મારી જાતને ઓનર કરું છું, આવું મારું માનવું છે. આઈ ડોન્ટ સે કે આવું બધા લોકો માને. બીજો મુદ્દો સર, સન્માન જળવાય એના માટેના પ્રયાસો નથી થતા. આઈ ડુ એગ્રી, નથી થતા. ઓન ધ કોન્ટ્રરી, સન્માન ન જળવાય એના માટેની પ્રવૃત્તિઓ પૂર્વહારમાં થઈ રહી છે, અને શિક્ષકને ખૂબ નીચો ઉતારવાના પ્રયાસો ચોતરફથી થઈ રહ્યા છે. અત્યાર સુધી એવું હતું કે આ કામ રાજકારણના લોકો કરતા, લોકડાઉન દરમિયાન આ કામ પેરેન્ટ્સે પણ કર્યું છે, એવું મારે દુઃખ સાથે કહેવું. અને હું તો વર્ષોથી એવું માનું છું કે આપણા વિદ્યાર્થીઓને ભણાવવાની જરૂર નથી, આવતી પેઢી સારી કરવી હોય તો આપણા માતા પિતાને બેસાડીને ડૂઝ અને ડોન્ટ શીખવવાની જરૂર. એટલે માતા પિતા દ્વારા, સમાજ દ્વારા, ઇવન કેટલીક જગ્યાએ ન્યાયાલયો દ્વારા પણ શિક્ષકનું સન્માન ન જળવાય એવું કરવામાં આવ્યું છે. તમે ઠાકરની થાળીમાંથી એવી અપેક્ષા રાખો કે કોઈ બે વસ્તુ ન ખાવ તો તમને એના પૈસા કાપી આપે, એ બરાબર છે. પણ તમે કોઈ શિક્ષક પાસેથી એવી અપેક્ષા રાખો કે તમે આટલા દિવસ ન ભણાવ્યું એટલે તમે થાળીમાંથી પૈસા કાપી આપો, એ વજૂદવાળી વાત.
એ ન ગમે એવી વિવેકહીન વસ્તુ છે એવું મારું અંગત માનવું છે. મારા આ વાક્યથી કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો એની ક્ષમા પ્રાર્થના સાથે હું મારા વાક્ય ઉપર અડગતાથી વળગી રહું છું. પણ હું ચોક્કસ એવું માનું છું, ચોક્કસ એવું માનું છું કે શિક્ષણનો એક વ્યવસાય એવો છે, ભલે ને વ્યવસાય તમે બનાવ્યો, વ્યવસાય કોણે બનાવ્યો? આપણે જ બનાવ્યો સાહેબ. વી મિઝરેબલી ફેલ્ડ ઇન કેસ ઓફ ધ ગવર્મેન્ટ સ્કૂલ, ધેટ્સ વાય વી સ્ટાર્ટેડ ગ્રાન્ટેડ સ્કૂલ. ધેન વી મિઝરેબલી ફેલ્ડ ઇન કેસ ઓફ ધ ગ્રાન્ટેડ સ્કૂલ, ધેટ્સ વાય વી હેવ સ્ટાર્ટેડ ધ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ. હુ આર ધ ક્રિએટર, વી આર ધ ક્રિએટર. તો આપણે એને માન આપવું પડે, એનું માન જાળવવું પડે. શિક્ષકને જે સમાજ માન આપે છે એ જ સમાજ વિશ્વની અંદર વિશ્વગુરુ બને છે. આપણે સ્વપ્ન જોવાનું બંધ કરીએ, શિક્ષકનું સન્માન જાળવીએ તો કહે છે એવું કદાચ ક્યારેક થશે. વાહ સર, આપણે ખૂબ જ સારી વાત કરી. બે તમે બે પહેલોની વાત કરી કે જેમાં ફર્સ્ટ યુ ડિઝાયર ધેન યુ ડિઝાયર, પહેલા પીએ વાત કરી કે શિક્ષા પામતા પહેલા સુંદર બનવું પડે એ વાત કરી, અને બીજી આપણે વાત કરી ધ મોડર્ન એજ્યુકેટર્સ ધ ટાસ્ક ઇઝ નોટ ટુ કટ ડાઉન ધ જંગલ્સ, નોટ ટુ cut down the jungles but to irrigate the deserts, but to irrigate the deserts. એટલે રણમાં છે એમાં સિંચાઈ કરવાનું કામ આધુનિક શિક્ષકોએ કરવાનું છે. એટલે બે પહેલુંની વાત કરી, સિક્કાની બે બાજુની વાત કરી કે ખરેખર સન્માન જળવાઈ, અને સાથે શિક્ષક પણ એવા પ્રયત્ન ઓછા કરે છે કે પોતાનું સન્માન છે એ ઉપર આવે. સર પ્રશ્નો હજુ પણ ઘણા છે, પણ મને એવું લાગે છે કે પેલા આપનો વિડીયો જોઈને પછી એને લગતા પ્રશ્નો આવે તો આપણે એની વાત કરશું. બરાબર, બહુ જ સરસ વિડીયો છે, મેં લગભગ 3-1 વખત જોયો સર. મને એટલો બધો વિડીયો ગમ્યો છે કે આ વિડીયો વન્સ એ ટીચર ઓલવેઝ એ ટીચર, જે રમોલા સેન્ટિનેલ નું જે કોટેશન છે એના ઉપરનો આપે આ સરસ મજાનો વિડીયો મેં 3-1 વખત જોયો છે. આપણા દર્શકોને પણ આપણે વિડીયો બતાવી share how excited I am to bring you this video from my journey meeting Molly Abraham teacher after 26 plus years. I invited her to come to IC3 2017 but she's not keeping so well, so this is for all of our friends at IC3 2017. I'm a little nervous actually. The only subject that I liked in class 7 and 8 was math. I really loved every minute of the time I spent with Molly teacher. She always says, you know, she likes to teach the weak students. This one person who completely turned around my life, somebody who inspired me, counseled me in a very loving way, compassionately. This hand holding, this guidance, this input, this inspiration from one educator, from one teacher, from one advisor changed my life. I went on to teach and I know that I played an important role in many different lives over the years. I really am going back as Molly Abraham to meet Molly Abraham. And I did not starve. My mother must be watching me from the heavens and saying, yes son, I'm proud of you. You pursued what you wanted to, you became a teacher and you did not starve. First time ever shopping for a sari for Molly teacher. And the one thing that I found really made Molly teacher so special was that she loved every moment of her time in the class. You know, she wasn't really somebody who was there because she had to be there. She just loved every moment of teaching. She was the benchmark as far as I was concerned for love, compassion, patience. All of those things changed my life. And I'm sure she impacted numerous people, particularly the ones that struggled. On hindsight now, I learned the art of counseling by looking at what Molly teacher did. And my experience with counseling is it's about opening those doors for young people that they don't even know exist. I think that's so powerful. If as a community, counselors and teachers can open doors for young people, there could be magic on the other side.
Now you remember. Your face has not changed much. It is so nice to meet you. Thank you. Thank you so much. My life, how could I not come? After 26, 27 years, I am getting to see you. This is a little something for you, teacher. This is a sari from me. Are you? I am. Thank you very much. You need not have problem. I'm so happy, you know. Some students ring me up, but nobody bothered to come and see me. Remembered you. All these years I remembered you because you were the reason that I think I ended up teaching. Because I was a really bad student, man. You remember? Yes. Narula teacher used to scold me so much that you are a hopeless boy. I never told you. You never told me that. You were so compassionate. Many people know you in my life because all the big conferences, wherever I have gone, I am speaking to hundreds of students. They all know Molly Abraham. They said, who is this Molly Abraham? First time on video now, I will be able to say, this is my teacher. I am so happy that you have come up in life. I am doing very well. I believe that every student is intelligent and his potentialities are unlimited. It's not an accident. In 96 you retired. In 97 another Molly Abraham was born. I started in 97. So you never retired. अद्भुत सर, वेरी टची, वेरी इंस्पायरिंग. एक शिक्षक अने एक विद्यार्थी बन्ने माटे एक मॉडल वीडियो. आ वीडियो दरेके दरेक विद्यार्थीए जोवो जोईए, दरेके दरेक शिक्षके जोवो जोईए. जे चंडीलेना आंखमां जे एना माटे आदर भाव हतो, एक प्रेम हतो एक विद्यार्थीना, अने ए शिक्षक ना जे एना प्रतिभाव जे हता ए खरेखर अवर्णनीय छे. એને જે એમના શિક્ષક માટેની જે લાગણી હતી, અનબિલીવેબલ. એટલે બધા વિદ્યાર્થીઓ ખાસ વિડીયો જોવે, ખાલી વિડીયો જોવાની વાત નથી, પણ એને અનુસરવો જોઈએ. અને શિક્ષકો, જે મેં કીધું કે 1996માં તમે રિટાયર થયા ને 1997માં મેં મારી કેરિયર શરૂ કરી, એટલે યુ આર નોટ રિટાયર્ડ, મારામાં તમારું સ્વરૂપ છે. આવું જયારે વિદ્યાર્થી વાત કરે તો આ શિક્ષક માટે આનાથી મોટું સન્માન કશું ના હોય. સર, યોર વર્ડ્સ. I personally believe, Devi sir, કે એ એવડી મોટી વ્યક્તિ છે કે એમણે એમના ઘરે પહોંચતા પહેલા જે કંઈ કર્યું એ કોઈને કહીને પણ કરાવી લઈ શકે. તમે આજે વિચારો કેમ કહેવાય છે કે તમે કોઈને ગિફ્ટ આપો એ મહત્વનું નથી, પણ તમે એને શું ગમશે એ પોતે વિચારો અને પોતે લેવા જાઓ અને પસંદગી કરો, વધુ મહત્વનું છે. આપણે જોવાનું એ છે કે આટલા વર્ષો પછી નો નેસેસિટી ફોર જસ્ટ સચ અ જાયન્ટ પર્સનાલિટી ટુ રિમેમ્બર હિઝ ટીચર એટ ધીસ જંકચર. પણ આપણને એ થાય કે એમને યાદ કરવા એટલું નહીં, એમને પર્સનલી આટલા ઓનરથી મળવા જવું, અને એ એમના ચહેરા ઉપરનો આનંદ એટલું દેખાડે છે કે એક શિક્ષક, એક વિદ્યાર્થી. એટલા માટે જ કહ્યું કે તમને કોઈ દિવસ જથ્થો સન્માન આપશે એવું નહીં બને, સાહેબ યાદ કરશે એવું નહીં બને. પણ આજે આપણે યાદ કરીએ તો આપણને આપણા બધા શિક્ષકો યાદ નથી, પણ એક બે શિક્ષકો એવા મનમાં બેઠેલા છે કે જેને આપણે ભૂલી શકતા નથી. આપણી સંસ્થા એટલી બેઠેલી છે. આજે હું ઘણી વખત એવું કહું છું કે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ન હોય તો હું ન હોઉં, એ હોય જ નહીં તો હું જ ન હોઉં. મારી કોઈ અપેક્ષા જ નથી કે હું હોઈ શકું. જે કઈ પ્રાપ્ત કર્યું તો એ સંસ્થા વિજયભાઈ ન હોય તો ભદ્રાય વચરાજાની ન હોય.
હા કેમ કહીએ છીએ? કારણ કે આપણે જ્યાં ઊભા છીએ, જે કઈ પૂછ્યા છીએ, એમાંથી જો એક એ સમયગાળો વાત કરી નાખવામાં આવે, વેન યુ આર અ બિગ ઝીરો, એન્ડ વેન યુ ફીલ ઇટ એન્ડ એક્સપ્રેસ ઇટ એન્ડ ઇવન એક્સપ્રેસ ઇટ ટુ અધર્સ. મને મહેતા સર હંમેશા એવું લાગ્યું છે કે પોતાના કરતા કોઈ મોટું છે એને તમે જયારે બતાવો છો ને, ત્યારે તમે વધુ મોટા થાવ છો. અને આ ગુણ બહુ ઓછામાં હોય છે સાહેબ, કોઈને મોટા કરી બતાવવા. હું એટલા માટે આ વાત ખાસ રિફર કરું છું કે મારો અનુભવ છે કે મોરારી બાપુ પોતાની વ્યાસપીઠ ઉપરથી એક નાના કલાકારનું નામ બોલે ફોરેન કન્ટ્રીમાં, જ્યાં અમેરિકાની અંદર એમ બોલે કે અમારા રાજકોટની ગાર્ગી વોરા છે, હ રાજકોટની કલાકાર છે, તો લોકો તો ત્યાં કોઈ ગાર્ગી વોરાને ઓળખતું નથી. પણ જોવાની ખૂબી એ છે કે આટલા મોટા સ્થાન ઉપર બેઠેલો માણસ કોઈ એક વ્યક્તિને ઉપાડીને આટલી બધી મોટી કરી આપતો હોય તો એ માણસ એવો છે કે જે પોતે મોટો છે. હું એવું માનું છું કે તમને કોઈ નમે છે, તમને કોઈ ઝૂકે છે, ત્યારે એ વાત એવી સાબિત કરે છે કે એ તમારા કરતા વધુ ઊંચો છે. માટે તમને આ વિડીયો માંથી મને એવું ખાસ જોવા મળ્યું કે સી એકાદો શિક્ષક, એકાદા શિક્ષક માટે આવો એકાદો વિદ્યાર્થી છે ને સાહેબ, એનું જીવન આખાનું ભારતું છે. એટ્સ ઓલ. સર, આજે હું પણ મારા જે શિક્ષક, પ્રિય શિક્ષક ટીએમ રાવલ સર, તુલજા શંકર, માનશંકર રાવલ, જે મને સોશિયલ સાયન્સ ભણાવતા હતા, એને હું ખૂબ જ આદરથી યાદ કરું છું. અને બીજા હું સિંગાળા સાહેબ, રતુભાઈ સિંગાળા, આ બેને હું ખૂબ જ પ્રેમપૂર્વક, એટલે હું જયારે બી બે ત્રણ ચાર મહિના થાય ત્યારે સિંગાળા સાહેબની ઘરે જાઉં, અડધો કલાક કલાક બેસું, એમને વાતો કરો, અને મને એટલો બધો આનંદ આવે. એટલે જે આપણે આ વિડીયો બતાવ્યો, આવો જ મને આનંદ જયારે હું મારા ટીએમ રાવલ સર અને ઋતુભાઈ સિંગાળાને મળું, ત્યારે આવો જ મને આનંદ અને આવી જ અનુભૂતિ થાય છે. અને મને પણ એનું ગૌરવ છે કે આવા શિક્ષકો એ મને ખરેખર ભણાવ્યું છે. એટલે હું આવા શિક્ષકો થકી જાય જે કઈ પણ છું, બીકોઝ ઓફ સચ ટીચર્સ ઓનલી આઈ એમ વોટએવર ટુડે. અને આપની જે વાત છે એની અનુમોદના બધા કરે છે. મનીષ ધામેચા કરે છે કે ભાઈ એક સમયનું જમવાનું પણ સ્કીપ કરીને શિક્ષણ પાછળ ખર્ચો કરવો જોઈએ. મનીષ, સ્પેન્ડ ઓન એજ્યુકેશન ઇઝ ઇન્વેસ્ટેડ નોટ વેસ્ટેડ. ઉપિન ભીમાણી પણ એ જ વાત કે ભાઈ બીજા દેશોની ગવર્મેન્ટ અને કોર્ટ પણ શિક્ષકોનો એટલો બધો આદર કરે છે, ખાસ કરીને જે વિકસિત દેશો છે, વિકસિત દેશોમાં શિક્ષકોનો આદર સરકાર પણ એટલો કરે છે, કોર્ટ પણ એટલો કરે છે, પરંતુ આપણે ત્યાં હજી એટલો બધો આદર નથી થતો, એનું દુઃખ છે, અમને પણ દુઃખ છે. ઉપિનભાઈ સર, વધુ એક પ્રશ્ન છે, હાઉ કેન વી એન્ગેજ ટીચર્સ ટુ બી અ ગુડ કોમ્યુનિટી લીડર્સ? ટીચર્સ, હાઉ કેન વી બી, હાઉ કેન વી એન્ગેજ, હાઉ કેન વી એન્ગેજ ટીચર્સ ટુ બી અ ગુડ કોમ્યુનિટી લીડર્સ? તમારી અહીંથી છે પ્રશ્ન સર, મોરા કામદાર જે છે. ઓકે, વેરી ક્લિયર એન્ડ વેરી શોર્ટ આન્સર. કન્સિડર યોર કોમ્યુનિટી, that your classroom is your community. Number one, if you are going to 5A, that is your community. If you are going to take some subject in 8C, that is your community. I personally understand that one and all teacher should understand, tamari samay betho che e tamaro pehlo dev che sir, e pehlo ishwar che, tu bijo koi ishwar at nathi sir. આપણે એવું કહીએ છીએ કે ગાંધીજી ગે ધ ડેફિનેશન ઓફ ધ એજ્યુકેશન, કે જે અંદર પડ્યું છે ને બહાર લઈ આવી આપ. વિવેકાનંદ સેમ કે ટોલ્ડ ધ સેમ થિંગ, મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન ઓલરેડી ઇન મેન. ધેટ મીન્સ કન્સિડર કે તમારી સામે એ મેન ઇઝ સિટિંગ, એ હ્યુમન બિંગ ઇઝ સિટિંગ, ધેટ હ્યુમન બિંગ ઇઝ યોર કોમ્યુનિટી. ઇફ યુ કોન્ટ્રીબ્યુટ સમથિંગ ફોર ધેટ હ્યુમન બિંગ, આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ વન ચાઇલ્ડ ઇન યોર ક્લાસરૂમ ઇઝ ઇક્વલ ટુ ધ એન્ટાયર વર્લ્ડ. તારે જમીન પે જે ફિલ્મ હતું એમાં એ જ કહેવાનું હતું, 51 સ્ટુડન્ટ્સ સ્ટ્રેન્થ ઇન માય ક્લાસરૂમ નો પ્રોબ્લેમ, બટ ઇફ ટુ સ્ટુડન્ટ્સ આર નોટ એક્વેન્ટેડ, આર નોટ ઇઝી વિથ માય ટીચિંગ લર્નિંગ, ઇટ ઇઝ અ ડિસ્ટર્બન્સ ફોર મી, ઇટ શુડ ડિસ્ટર્બ ફોર મી. વોટ કાઇન્ડ ઓફ ડિસ્ટર્બન્સ? દેટ વાય આઈ એમ નોટ એબલ ટુ રીચ ટુ ધેટ ટુ, એ બેને હું કેમ નથી પહોંચી શકતો. હું માનું છું કે
આ કોમ્યુનિટી મોટી થશે સાહેબ. વન્સ અગેન આઈ શુડ લાઈક ટુ રિપીટ ધેટ ધેટ ધીઝ ટુ સ્ટુડન્ટ્સ આર માય વર્ડ ઓફ માઉથ. ધે વિલ ગો આઉટ એન્ડ સે સમથિંગ અબાઉટ, ધે વિલ સે કે યસ, અને એ દ્વારા તમે કોમ્યુનિટીમાં પહોંચશો. આઈ પર્સનલી ફીલ, મારું એવું અલગ રીતે થોડું માનવું છે, થોડું જુદું છે, લોકોને ન ગમે એવું છે. સર, સરકારના એવોર્ડો મેળવવામાં તમારો જાજો સમય નહીં કાઢો, એટલા માટે નહીં કાઢો કે તમારું કામ, તમારે જે કરવાનું છે એ તમારા આત્મસંતોષ માટે છે. એને કોઈ એવોર્ડ આપે ને એની ફાઇલ બનાવવી પડે ને બે જણા ભલામણ કરે, એમાં તો તમે તમારો ઘણો બધો સરસ મજાનો ગૌરવ ખોઈ બેસો છો. તમારું કામ જોઈને તમારો વિદ્યાર્થી ભરી આંખે તમારી સામે જોવે, એકી ટસે તમારી સામે જોવે, હું માનું છું કે આ બહુ મોટો એવોર્ડ છે. ધેટ રીચીસ, આપણે ત્યાં એવું કહેવાતું હતું સર કે તમે વિદ્યાર્થીને જુઓ છો ત્યારે કઈ રીતે જુઓ છો? વિદ્યાર્થી તરીકે જુઓ છો, એમના માતા પિતાના સંતાન, એના માતા પિતા ગરીબ છે, મધ્યમ વર્ગના છે, શાહુકાર છે, એને તકલીફ છે, એ કયા વિસ્તારમાંથી આવે છે, એનું લેવલ શું છે, એનું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ શું છે. જો બહુ નીચું હોય તો મારે એના ઉપર વધુ એટેન્શન આપવાનું. આપણને બરાબર ખ્યાલ છે કે આપણા કુટુંબોની અંદર નબળામાં નબળો છોકરો હોય ને એની ઉપર માં વધુમાં વધુ ધ્યાન આપતી હોય છે. બધા સબળાને ખૂંચતું હોય છે, ગાની અમે હું કામ ધ્યાન આપે છે. ગુંડો હોય ને, ગુંડો એ માને પહેલા યાદ લાગતું હોય છે. એટલા માટે કે બગડેલો છે, સમાજની દ્રષ્ટિએ બગડેલો છે, પણ એ માનો દીકરો છે, એના ઉપર વધુ ધ્યાન આપવું પડે. એક સુંદર મજાનું વાક્ય છે, યહાં અન્ય હે હી નહીં, યહાં અન્ય હે હી નહીં, યહાં સબ અનન્ય હે. વાહ, અહીંયા કોઈ અન્ય છે જ નહીં, અહીંયા બધા અનન્ય છે. ધેટ અનન્ય ઇઝ યોર કોમ્યુનિટી. યસ, બધામાં તમે એક જ વસ્તુ જુઓ, એટલે તમારે એને જોવાની જે નજર છે એ નજરને તમારે વ્યાપક બનાવવી પડે. વ્યાપક બનશે એટલે યુ વિલ રીચ ટુ ધ કોમ્યુનિટી. આઈ એમ શ્યોર ગુડ મેસેજ વિલ ડેફિનેટલી પરકોલેટ ટુ ધ એન્ડ. હું અંગત રીતે એવું માનું છું કે તમે કોઈ પણ એવો પ્રયાસ ન કરો કે તમને સન્માન મળે, તમે કોઈ પણ એવો પ્રયાસ ન કરો કે કોઈ તમારી એકનોલેજ કરે. યુ એકનોલેજ યોર સેલ્ફ ધેટ માય યસ્ટરડે વોઝ નોટ ગુડ ઇન કમ્પેરિઝન ઓફ ટુડે. મારી ગઈકાલ કરતા આજ મજા પડી ગઈ. તમે તમારી સાથે તમારી જાતને સરખાવતા શીખો. બહુ સુંદર રીતે સર એવું કહેવાય છે કે ભણાવો છો ત્યારે તમે ભણાવતી વખતે યાદ રાખો કે તમે વિષય નથી ભણાવો, તમે જીવન ભણાવો છો. હું એમ માનું છું કે જે ધ ક્વેશ્ચન હેઝ ઓલરેડી બીન આસ્ક્ડ ટુ મી, હાઉ ટુ રીચ ટુ ધ કોમ્યુનિટી બાય અ ટીચર, બાય ધીસ, બાય ટીચિંગ સબ્જેક્ટ યુ આર રીચિંગ ટુ ધ સ્ટુડન્ટ, બાય ટીચિંગ લાઈફ યુ આર રીચિંગ ટુ ધ કોમ્યુનિટી. ધેટ મેસેજ વિલ ડેફિનેટલી ગો ટુ ધ હોમ, ટુ ધ પાડોશી પાસે પહોંચશે, બધે પહોંચી જશે. એમ કહેવામાં આવે છે કે 2 + 2 = 4. વાય? એ ક્વેશ્ચન વોઝ આઝ 2 + 2 = 4. વાય? વાય 2 + 2 = 5? એન્ડ વાય 2 + 2 = 3? કેમ નથી? ચાલો 2 + 2 એટલે 4 શા માટે? કોણે કહ્યું? શિક્ષક કેવો જવાબ આપે? ભાઈ એ તો 2 + 2 જ હોય. લાવો હું 2 8 આમ લીટા મારું, પછી બીજા પણ હવે ગણો 4 થયા કે નહીં. એ તો તમે આપેલો સબ્જેક્ટ નો જવાબ છે. પણ બહુ સુંદર મજાની વાત કહેવામાં આવી કે તમે 2 + 2 એટલે 4 જ થાય. મોટા થયા પછી કોઈના પાસેથી પૈસા લેવાના થાય ત્યારે 4 જ લેવાય, 5 ન લેવાય. માટે 5 ન. અને મોટા થયા પછી કોઈને પૈસા દેવાના થાય તો 2 + 2 એટલે 4 જ અપાય, 3 ન અપાય. માટે 4 આપો. તમે આ ઇલસ્ટ્રેશન, ધેટ મેસેજ વિલ ગો ટુ ધ કોમ્યુનિટી. તમે જે પહેલા કહો કે 2 + 2 તો એ સબ્જેક્ટ શીખ્યો, પછી કહો તો તમે જીવન શીખ્યો. આપણે જે બહુ પહેલા શરૂઆતમાં લિસ્ટ બોલ્યો ને મેં એમ કહ્યું કે આ કોઈ શિક્ષક ક્યાં હતા, એ લોકોએ આપણને જીવન શીખ્યું સાહેબ, એ લોકોએ આપણને જીવન શીખ્યું. સ્વામી વિવેકાનંદે આપણને મક્કમતાથી આપણી બરાબર આ પ્રકારની મુદ્રા શીખવી, આપણને મુદ્રા શીખવી. સરદાર પટેલે આપણને તત્કાળ ઉભા રહેતા શીખવી. ગાંધીએ આપણને કરુણાથી નીચું મોઢું રાખીને સતત આગળ વધતા શીખ્યું. આ એ જ લોકો છે સાહેબ, એને સબ્જેક્ટ નથી શીખ્યો. આઈ અન્ડરસ્ટેન્ડ વન્સ અ ટીચર ડિસાઇડ ટુ ટીચ ધ લાઈફ
teacher will definitely reach to the common. That is my reply. Really, very good, sir. खूब सारी बात करी अबे अब बेंजामिन फ्रैंकलिन ने जो बात करी tell me and I'll forget, teach me and I'll remember, involve me and I will learn. એટલે તમે ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ની જે વાત કરી એ બધાય આ જ વાત કરી છે આપણે એટલે આપણે ખૂબ જ સરસ રીતે હાઉ ટીચર કેન બી ઇન્ફ્લુઅન્સ એઝ અ કોમ્યુનિટી લીડર ખૂબ જ સારી વાત કરી કે આપણા કોમ્યુનિટી ને ટીચર છે ખૂબ જ સારી રીતે ઇન્ફ્લુઅન્સ કરી શકે છાયા મહેતા છે બીજી પાટિયા છે ઓપિન બેમાની છે નિશા વૈષ્ણવ છે દે ઓલ આર એન્ડોર્સિંગ ઓલ ઓન યોર થોટ્સ કે તમે જે વાત કરી અને આ વિડીયો છે ઇટ્સ રીલી વેરી હાર્ટ ટચિંગ and they are really very happy sir prashno ghana che vakte sanje na 4 5 vage jay ghana ne bapor no suvar no samay thai gyo evu pan tase hamna tyare sir apna taraf thi khas karine je message hoy e pehla pan haju ek prashna che sir how important are teacher in modern society I request that don't classify or don't segregate into modern society and old society. Society word itself reflects the word teacher. Society word itself reflects the word teacher. If teacher is not there, society is not there. Kothari Commission has already said school is a miniature society. It is a statement in the Kothari Commission 1962. School is a miniature society. નાનકડો સમાજ છે સ્કૂલ એટલે સમાજમાં કોન્ટ્રીબ્યુશન શું શિક્ષકનું હોવું ઇટસેલ્ફ ઇઝ અ કોન્ટ્રીબ્યુશન રિલ્કે યુ માઈટ હેવ હર્ડ ધ નેમ અ વેરી વેલ નોન થિંકર રિલ્કે હી હેઝ રિટન અ શોર્ટેસ્ટ લવ લેટર ટુ હિઝ ફેન્સ એના એના પ્રેમીને ટૂંકામાં ટૂંકો લવ લેટર લખતો એની અંદર આટલા જ શબ્દો હતા યુ એક્ઝિસ્ટ is enough char shabd e duniya no tuka ma tuko love letter kehvay you exist is enough I understand for society teacher exist is enough wah sir but which tame mane kahyu ke tamaro sandesho but which kind of teacher prashna thai karan ke atyana dalda ghi ane shuddh ghi bahu bhega padine samaj ma che એટલે which kind of teacher bahu sundar baat kari che sir શિક્ષક ઉપરથી સ્વચ્છ હોવો જોઈએ હોવો જ જોઈએ કોરોના પછી સ્વચ્છતા નહીં જીવનભરની સ્વચ્છતા સુઘડ હોવો જોઈએ સ્વચ્છ હોવો જોઈએ ઇસ્ત્રી કરેલું કપડું ન પહેર્યું હોતો પણ શુદ્ધ ધોયેલું પોતાની ઘર પાડેલું સુઘડ શબ્દ જેમાંથી આવ્યો સુઘડ શબ્દ જેમાંથી આવ્યો મહાત્મા ગાંધીથી લઈને ડોલર કાકા ડોલરભાઈ માકડ સુધીના એ અમારે ઘરે ઉતરતા મને યાદ છે કે પોતાનું ધોતિયું પોતાનો જબ્બો અને પોતાની ટોપીને પોતે પોતાની પથારી ઉપર રાખી એમાં ઘડી પાડે દબાવી દબાવી અને પછી એને અશિકાની નીચે કે પોતાની પથારીની નીચે રાખી દે એમાં જે પડે એને સુઘડ કહેવાય એવો સ્વચ્છ હોવો જોઈએ ઉપરથી અંદરથી એ સ્વસ્થ હોવો જોઈએ વિચ કાઇન્ડ ઓફ સ્વસ્થતા પ્રામાણિક હોય એ સ્વસ્થતા પ્રસન્ન હોય તે સ્વસ્થતા અને પ્રગતિશીલ ઓલવેઝ ગોઈંગ ફોરવર્ડ હું તો એવું માનું જ છું સાહેબ કે શિક્ષક જયારે એમ કે અમારાથી ન થાય ત્યારે આપણે વિચારવું જોઈએ કે આપણે શાળા કોલેજને તાળું મારીએ હું આવું બહુ સ્પષ્ટ રીતે માનું શિક્ષકથી નહીં થાય તો વિશ્વમાં થશે કોનાથી એટલા માટે મેં કહ્યું કે ઉપરથી સ્વચ્છ હોય અંદરથી એ સ્વસ્થ હોય દેટ મીન્સ ઓનેસ્ટ ગ્લેમરસ હોય ઓલવેઝ પ્રસન્ન હોવો જોઈએ અને ત્રીજું એ પ્રગતિશીલ હોવું જોઈએ જ્યાં સુધી વ્યવહારની સંબંધ છે ત્યાં સુધી સ્પષ્ટ હોવું જોઈએ વેરી ક્લિયર વિચારોમાં સ્પષ્ટ ઉચ્ચારમાં સ્પષ્ટ અને પોતાના વ્યવહાર સર પાસે એક વાત કરવાની ને સ્ટાફ રૂમમાં જઈને બીજી વાત કરવાની આ શિક્ષક ન હોઈ શકે છે મને શરૂઆતમાં શૈલેષભાઈએ પૂછ્યું ને કેમ તમે કાંઈ કરતા નથી મને શૈલેષભાઈને કહેવાનું મન થાય મને આ પ્રશ્ન નડે છે હું કાંઈક કરવા જાઉં તો મને જેવું એવું લાગે કે આ માણસ વિચારમાં બદલ્યો એટલે હું સાંજે એને છૂટો કરું બીજે દિવસે મારી ભેગો ન હોય કારણ કે મારી ભેગો હોય તો કાલ મને બગાડે ધેટ મીન્સ શિક્ષક કેવો આવો સ્વચ્છ સ્વસ્થ અને સ્પષ્ટ આવો શિક્ષક ગુણવંત શાહ બે શબ્દો બહુ સુંદર વાપરે છે સાહેબ એ એમ કે છે કે વાદળ છે એ બે પ્રકારના હોય વાદળના બે લક્ષણ હોય એકને કહેવાય પાણી પોચા અને બીજાને કહેવાય પેટ છૂટા
વાદળમાં પાણી ખૂબ ભર્યું હોય પણ પોચું પોચું હોય, સાહેબ એ પોચું જ હોવું જોઈએ. સરસ મજાનું નીચે વાતાવરણ જોયું નથી ને વરસ્યા, એ પાણી પોચા, અને એ પાણી પોચા એટલે કેવા, પેટ છૂટા, પેટ છૂટું મૂકીને વરસતા હોય. શિક્ષક પણ આ બે પ્રકારનો હોવો જોઈએ. વાદળનો જેમ સ્થાયી ભાવ વરસવું છે, એમ શિક્ષકનો પણ સ્થાયી ભાવ કરુણાથી છલકવું છે. This is the last word I would like to share. I enjoyed, મેં તમારો ખાસો સમય લીધો, એટલે મેં થોડી ઘણી જીવ હિંસા કરી હોય તો વાંધો નથી, કારણ કે જૈન સાથે વાત કરું છું એટલે કોઈ ચિંતાનો કારણ નથી. સર ખૂબ જ ખૂબ જ એટલું અદ્ભુત અસ્ખલિત અને રિયલી અવર્ણનીય, જે અઢી કલાક લગભગ અમે આપનો સમય 1.5 કલાકનો લીધો હતો, પણ 1.5 કલાક સુધી આપે જે રીતે માર્ગદર્શન આપ્યું, અને ખાસ કરીને જે આપણે ઇન્સ્પિરેશનલ વાત કરી, જે મોટિવેશનલ વાત કરી, જે વાસ્તવિકતાની વાત કરી, એ ખરેખર આપણે હમણાં જ લાસ્ટ મેસેજમાં કીધું કે શિક્ષક સ્વચ્છ હોવો જોઈએ, સ્વસ્થ હોવો જોઈએ અને સ્પષ્ટ હોવો જોઈએ. હવે આમાં ઇન્સ્પિરેશન બી આવી ગયું, વાસ્તવિકતા પણ આવી ગઈ, ટકોર પણ આવી ગયું, એટલે તમે જે બેલેન્સ શિક્ષણ જગતમાં જાળવ્યું છે અત્યાર સુધી અને આજના પણ વક્તવ્યમાં જે બેલેન્સ જાળવ્યું છે, રિયલી ઇટ ઇઝ અદ્ભુત અને ખરેખર હાઈલી હાઈલી એપ્રિશિએબલ. સર દર્શક મિત્રો, 1.5 કલાકથી આપને પણ સાંભળવાનો ભદ્રોય ભાઈને એટલો આનંદ આવે છે, એટલા બધા મેસેજ આવે છે સર અમારા યુટ્યુબ અને ફેસબુક પર, કે જે હું મેસેજ પણ વાંચું ને તો પણ એટલો બધો સમય લાગી જાય. It is always very happy to hear Bhadrayu bhai, like we are really enjoying sir your preaching, your words. We are so many Sadha Vyas is there, like so many persons are there, really they are appreciating your inspirational statements like anything. Sir apne ame khub khub kaya shabd ma apno aabhar mani to mane avartu nathi, pan nana bhai tarike સર મને જે આપના તરફથી હંમેશા પ્રેમ લાગણી અને ભાવ મળેલો છે એ ઓલવેઝ અવર્ણનીય છે. આજે પણ મને એવી જ અનુભૂતિ થઈ, એટલે હું ખરેખર સદનસીબ છું. દર્શક મિત્રો, આપ સૌ 1.5 કલાકથી દેશ વિદેશ, સર રાજકોટથી નહીં, ગુજરાતથી નહીં, ભારતભર અને વિદેશ માંથી, ખાસ કરીને કેન્યા, કેનેડા, રોમાનિયા, હવે કેન્યામાં અત્યારે સર જુઓ તો અત્યારે આપણે ત્યાં દોઢ, કેન્યામાં તો રાતના વખતે 2-3 વાગ્યા હશે, પણ ત્યાંથી પણ દર્શકો છે, ફ્રાન્સથી પણ દર્શકો છે, રોમાનિયાથી પણ દર્શકો છે, રશિયાથી પણ દર્શકો છે, ત્યારે આ બધાને અમે ખરેખર ખૂબ જ વંદન કરીએ છીએ. જીને સંવાદને આપ જે રિસ્પોન્સ આપો છો એ ખરેખર એ અમારા માટે એક ગૌરવની વાત છે, અને આપણી જે એક સ્વસ્થ કોમ્યુનિટી, સ્વચ્છ કોમ્યુનિટી અને સ્પષ્ટ કોમ્યુનિટીની ભદ્રેયુ સરે જે વાત કરી, એ કોમ્યુનિટી ક્રિએટ કરવા માટેનો અમારો જે નમ્ર પ્રયાસ છે, એ પ્રયાસમાં આપ એને અનુમોદના કરો છો એ ખરેખર વંદનીય છે. આપ સૌને વંદન. આવતા રવિવારે આપની સમક્ષ અમે નવો વિષય લઈને આવશું, નવા નિષ્ણાતને લઈને આવશું. એ પહેલા કન્ફ્યુશિયસે જે વાત કરી છે, એક ખૂબ જ જાણીતા તત્વચિંતક, જે વિશ્વમાં ખ્યાતનામ તત્વચિંતક, જેને લાઈફ ટાઈમ બેસ્ટ ફિલોસોફર કહેવામાં આવે છે, એ કહે છે કે એડ્યુકેશન બ્રીડ્સ કોન્ફિડન્સ, એડ્યુકેશન બ્રીડ્સ કોન્ફિડન્સ, confidence breeds hope, education breeds confidence, confidence breeds hope, and hope breeds peace, and hope breeds peace. સમગ્ર વિશ્વમાં આજે જ્યારે શાંતિની ખેવના બધા રાખે છે, પછી એ કોરોનાથી હોય કે એ પછી ચાઇનાથી હોય, ત્યારે આ કન્ફ્યુશિયસની જે વાત છે એ ખરેખર ચાઇનીઝને પણ એટલી જ સમજવાની જરૂર છે. અને એડ્યુકેશન ઇઝ ધ ઓનલી સોલ્યુશન ઇન ધ વર્લ્ડ ફોર પીસ, એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ. ભદ્રાયુ સર આપનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર, સર્વે દર્શકોનો આભાર, આપ સૌને કોરોનાનો અત્યારનો જે સમય છે, ફરી એક વખત મેં શરૂઆતમાં પણ વાત કરી કે રાજકોટમાં કોરોના અત્યારે પીક ઉપર છે, અને નિષ્ણાંતોનું એવું જણાવવાનું છે કે આવનારા 20-25 દિવસ, એમની 45 દિવસની સાયકલ હોય છે, ત્યારે હજુ 20-25 દિવસ, 30 દિવસ છે, એ રાજકોટ માટે થોડા કપરા છે. ત્યારે આપ સૌ આપણા સ્વાસ્થ્યની પૂરેપૂરી કાળજી રાખો, આપની સુરક્ષાની પૂરી કાળજી રાખો, અને ખાસ કરીને બધા શિક્ષકો, સર ખૂબ જ મને જણાવતા આનંદ થાય છે કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના લગભગ 1000 શિક્ષકો એ ઘરે ઘરે સર્વેક્ષણ માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ટીમ સાથે ગઈકાલે નીકળેલા. હું પણ એમાં ગઈકાલે નીકળ્યો, અને મને જે એક મને એનું એક્સાઇટમેન્ટ મળ્યું, આવતીકાલથી ફરી વધુ 8 દિવસ હું નીકળવાનો છું, અને અમે લગભગ રાજકોટના 2 લાખ ઘર છે એનું સર્વેક્ષણ, કે ઘરમાં કઈ મુશ્કેલી નથી, કોઈને કોરોનાના પ્રાઇમરી લક્ષણો નથી, ત્યારે આ ટીમ
કે આપની પાસે આવે તો એને ખરેખર રિસ્પોન્સ આપજો. આપને કોરોનાના પ્રાઇમરી જો કોઈ ચિહ્ન હોય તો છુપાવતા નહીં, હિંમત બેર તમારું પરીક્ષણ કરાવો છો એવી આપને અમે પ્રાર્થના કરીએ છીએ. આપ સૌ ફરી એક વખત આપની સ્વસ્થતા, આપની સુરક્ષા છે એની કાળજી લ્યો એવી આપ સૌને વિનંતી સાથે ફરી એકવાર. ગઈકાલે શિક્ષક દિન હતો પણ આપ સૌને ફરી એક વખત શિક્ષક દિનની ખૂબ 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 શુભકામના. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ. ढूंढता है तो किसका सहारा.